मारा भाग्य खुल्या मारा पापो हर्या आ भरत क्षेत्रे मारो जन्म थयो एवु परम पवित्र शाश्वत तीर्थ श्री शत्रुंजयनो स्पर्श थयो जेना कण कण मा हर रज कण मां अनंता जीवो तरियारे जावारे वारे आदि प्रभुए पावन पगला करियारे पावन पगला करियारे जे तीर्थ पर सिद्धि छे जे शाश्वत सुख निधि छे एवा तीर्थ ने करू वंदना जीना शिखरे ऋषभ जी छे जीना तड़िए जय तड़ेटी छे एवा तीरथ ने करू हूँ वंदना चालो सब कोई चालो प्रभु आदिनाथ वाला मुझ जन्म मण्यो ए सफल करो प्रभु आपे जे मने आप्यो छे सर्व आपने अर्पण हो गिरिराज नी जय जयकार करूं गिरिराज सेवा निस्वार्थ करूं गिरिराज ने हूँ निश दीन नमो गिरिराज नी माटे प्राण वारूं हे गिरिराज नादीना तारी यात्रा करवाने का इच्छा छे मन शक्ति आप तू हे गिरिराज नादीना तुम्हारा मन नी बस एक ज शत्रुंजय तने भेटवावू वाला आदिनाथ मैं तो पकड़ो तारो हाथ मने दे जो सदा साथ हो वाला आदिनाथ हो आवे तुम पास लई मुक्ति नी आश मने करशो ना निराश हो
છે ક્ષણે ક્ષણ ખરે છે તરી જાય છે મારા કશાયોની આગ છૂટે રાગ દ્વેષની ગાંઠ હો બાલાદિનાથ હો समय कोई राह जो तो नहीं जे कोई उभा छो बता बेसी जशो प्लीज भूल में कोई बूट चप्पल पहरी आया हो तो प्लीज जरा बार व्यवस्था रखी तो व्यवस्था ना लाभ आपसो अशोक भाई एक मिनिट ओछी छे शुरू करू अपनी आज्ञा हो तो બેઠેલા બધા બે હાથ જોડશો સ્ટ્રેટ ટટ્ટાર બેસજો બે હાથ જોડજો આંખો બંધ અને બંધ આંખે મારા આદિનાથ ભગવાનને જોવાનો પ્રયાસ કરજો એવરીબડી કમ્પલસરી બે હાથ જોડજો આંખો બંધ 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 હાથ જોડજો આંખો બંધ
जो तारीख
एक जून 2023 ना गुरुवार सवारे 8:30 वागे आपने सबने छोड़ीने चाल्या। आजना दिवसे त्रिलोकनाथ देवादिदेव विश्ववालेश्वर परम कृपाळु परमात्मा ने अपने सौ बे हाथ जोड़ी अने प्रार्थना करता कहीए कि हे भगवान, अमारा परिवार ना ए धर्मानुरागी पुण्यशाली सविताबेन एमनो आत्मा ज्यां पण होय ए आत्मा ने सुख शांति समाधि शांता संकित अने अंते सिद्धि एटले के मोक्षनी प्राप्ति थाय ए माटे शक्तिमान करो, शक्तिमान करो। स्वजन छोड़ीने जाय तो दुख दुख कोने न थाय, पण ए स्वजनना गया पछी आपणे रड़िए, कल्पान करिए, शोक प्रगट करिए अने आपणा आयुष्यनो बंध पड़े तो ज्ञानी भगवान तो कहे छे निश्चित आपणे तिर्यज गति एटले के पशु योनी मळे छे। रौद्र ध्यान करिए અને આયુષ્યનો બંધ પડી જાય તો નરક ગતિના દ્વાર પણ આપણા માટે ખુલ્લા છે, પણ એવું ન કરતા ધર્મ ધ્યાન કરીએ, આવી ભાવ યાત્રાઓ કરીએ ને કરાવીએ, તો જે આત્મા આપણને છોડીને ગયો છે એમને તો સુખ શાંતિ સમાધિ મળે જ, પણ એમના નિમિત્તે ધર્મ આરાધના કરવાથી આપણા આત્મા ઉપર લાગેલા અનાદિકાળના કર્મો દૂર થઈ જાય છે। અને માટે જ આજે સંઘવી પરિવારે એક સામાન્યતઃ પ્રાર્થના ન રાખતા કંઈક વિશેષતઃ હૃદય સ્પર્શના થાય એવી શત્રુંજય ગિરિરાજની ભાવયાત્રા રાખી છે। અને પુણ્યશાળી સવિતાબેનને પણ પાલીતાણા માટે ઘણું હતું, એમણે પણ વર્ષીતપનું પારણું પાલીતાણામાં જ કર્યું હતું। આવા આદિનાથ ભગવાનનું આજે ચવન કલ્યાણક છે। ઓ, આજે આદિનાથ પરમાત્માની માતા એટલે મરુદેવા માતાએ 14 સપનાઓ જોયા હતા, ભગવાનનું ચવન થયું હતું। આવા પરમાત્માના કલ્યાણકના દિવસે આવી ભાવયાત્રા કરવા મળે એ આપણું પરમ સૌભાગ્ય છે। ભાવયાત્રામાં તો આપણે ઘણી વાર ગયા છીએ, પણ સૌથી પહેલો સવાલ મનમાં એ થવો જોઈએ કે આ ભાવયાત્રા શા માટે કરવી? હા ભાઈ, ભાવયાત્રા શા માટે કરવી જોઈએ? તો લગભગ અહીં બેઠેલા બધા એમ સમજે છે કે આપણે રિયલમાં પાલીતાણા નથી જઈ શકતા, માટે ભાવથી પાલીતાણા પહોંચીએ। પણ જ્ઞાની ભગવંતો એમ કહે છે કે અનાદિ અનંતકાળથી આપણો આત્મા ભવ ભ્રમણ કરી રહ્યો છે, એ ભવ યાત્રાને સ્ટોપ કરવા, ભવ યાત્રાને બંધ જોઈએ। યાત્રા એટલે શું? તો લગભગ અહીં બેઠેલા બધા એમ સમજે છે યાત્રા એટલે જર્ની અથવા તો પ્રવાસ, પણ યાત્રાની સાચી ડેફિનેશન એ છે કે જે આપણા આત્માને પાપોથી બચાવે એનું નામ છે યાત્રા, જે આપણા આત્માનું પાપોથી રક્ષણ કરે એનું નામ છે યાત્રા। યાત્રા કોની કરવાની છે? તો કહ્યું છે તીર્થની, એટલે બીજો સવાલ એ થાય વોટ ઇઝ મીન બાય તીર્થ, તીર્થ એટલે શું ભાઈ? તો કહ્યું છે જે ધારે એનું નામ છે તીર્થ, જે ધારે એનું નામ છે તીર્થ। આવા તીર્થ જૈન શાસનમાં બે પ્રકારે બતાવ્યા છે, એક તો છે સ્થાવર તીર્થો અને બીજા નંબરમાં આવે છે જંગમ તીર્થો। સ્થાવર એટલે સ્થિર રહેલા તીર્થો, જે હલે ચલે નહીં, જેમ કે શત્રુંજય ગિરિરાજ, ગિરનારજી, પાવાપુરી, સમિત શિખરજી, ક્ષત્રિય કુંડ વગેરે વગેરે। અને જંગમ તીર્થો એટલે હાલતા ચાલતા તીર્થો જોયા છે સાધુ અને સાધ્વીજી ભગવંતો, ખરેખર પ્રભુની વાણી એમના મુખેથી સંભળાવી આપણને આ ભવ સાગરથી પાર ઉતારે છે, એટલે એમની વ્યાવચ કે એમની ભક્તિ કરવાથી આપણને તીર્થની ભક્તિનો લાભ મળે છે। 14 રાજલોકમાં એટલે આખા વિશ્વમાં ત્રણેય લોકમાં સ્થાવર તીર્થોમાં સર્વશ્રેષ્ઠ તીર્થ કોઈ હોય, તીર્થોનો રાજા તીર્થાધિરાજ, ગિરિઓનો રાજા ગિરિરાજ અગર જો કોઈ હોય તો એ છે શત્રુંજય ગિરિરાજ। ખરેખર આવો સરસ મજાનો મનુષ્ય ભવ મળ્યો છે, આવો સરસ મજાનું જૈન કુળ મળ્યું છે। ઓ ભાઈઓ, ઓ બહેનો, ચાલો આપણે જઈએ સિદ્ધાચલની યાત્રા કરવા, ચાલો સિદ્ધગીરી જઈએ। બધા બે હાથ જોશો ખૂબ સરસ મજાના ભાવે એક સંકલ્પ તો કરીએ, જે વ્યક્તિ સંકલ્પ કરે છે એની યાત્રા થાય છે, પણ નથી કરતો એની યાત્રા ક્યારેય નથી થતી। તો બધા સાથે મળીને કહીએ, મન ગમતો ભ
ಅಂತ ಮಾಡೋ ಚೇಷ್ಟೆ ಪರಮ ಪುರುಷನ ಪಂತ ಮಾಡೋ ಚೇಷ್ಟೆ ಮನ ಗಮತೋ ಭಗವಂತ ಮಾಡೋ ಚೇಷ್ಟೆ ಚಾನೆ ಜಯೇ ಚಾನೋ ಪಾವನ आपने जइए ओ विमला चलनी यात्रा करवा चलो आपने जइए विश्लेषण थतुं होय सिमंदर स्वामी भगवान ना मुखे एनो महिमा बतावामां आवतो होय ए समय महिमा सांभळीने केटला एवा भविक आत्माओ त्याने त्यां शत्रुंजयनुं ध्यान करे छे ने त्यांथी शुक्ल ध्याने पहोंची अने अंते केवळ ज्ञान पामीने त्यांथी ज महाविदेह क्षेत्रमांथी मोक्षे वहेंचाई जाय छे ओ एमणे शत्रुंजयने क्यारे जोयो नथी पण मात्र भगवानना कहेवा उपर ध्यान करे अने त्यांथी मोक्षे पहोंची जाय शुं वात छे કેટલા એવા આત્માઓ મહાવિદેહમાં વિરાજમાન હોય છે ખરેખર અહીં બેઠેલા બધાને ખબર છે માત્ર ઘરે બેઠા
સવારમાં ઉઠતા વેત આમ શત્રુંજયનું આપણે સ્મરણ કરીએ, ધ્યાન કરીએ, તો શું લાભ છે ભાઈ? 1000 પલ્યોપમ વર્ષ નારકીમાં જે દુઃખો સહન કરવાના હોય એટલું જે પાપ ભેગું થયું હોય એ બધા પાપો દૂર થઈ જાય છે. શત્રુંજય તરફ ડગલું માંડવાથી 1000 વર્ષ એટલે આપણી ભાષામાં કહીએ તો અસંખ્યાતા વર્ષો જે નારકીમાં દુઃખોને સહન કરવાના છે એ બધા દુઃખોનો નાશ થઈ જાય છે. શું વાત છે! આવો અપાર મહિમાવંત શત્રુંજય ગિરિરાજ. આજે અહીંયા બેઠેલામાંથી કોઈને ઉપવાસ છે? હાથ ઉપર. કોઈને ઉપવાસ છે અહીં બેઠેલા ભાઈઓ તથા બહેનોમાંથી? હાથ ઉપર કરશો. મેં આ સવાલ કેમ પૂછ્યો? એકમાત્ર કારણ, નાનીઓ એમ કહે છે કે જે દિવસે ઉપવાસ હોય એ દિવસે જો આવી સુંદર મજાની શત્રુંજય ગિરિરાજની ભાવયાત્રા યાત્રા આપણે કરીએ તો એક ઉપવાસ કરવા છતાં આપણને 30 ઉપવાસ એટલે માસક શમણનો લાભ મળે છે. ખબર હતી ભાઈ? ખબર હતી? હવે મારાથી માસક શમણ નથી થતો, ઓકે, પણ જ્યારે મને ઉપવાસ હોય એ દિવસે હું શત્રુંજય ગિરિરાજની ભાવયાત્રા કરી લઉં તો મને 30 ઉપવાસનો લાભ મળી જાય છે. કેટલો મોટો લાભ છે! આવો આ શત્રુંજય ગિરિરાજ છે. ખરેખર આ ગિરિરાજની યાત્રા કરવા મળે એ દિવસ, એ ક્ષણ, એ સમય આપણા માટે સોનાનો એટલે ગોલ્ડન ડે અથવા ગોલ્ડન સમય કહી શકાય. ભલે નિમિત્ત છે સવિતાબેનનું, પણ આજે જેટલા આવ્યા છો, જેટલી વાર માટે આવ્યા છો, કેટલાય ભવોના કર્મોને અહીં જ મૂકીને આ જીવરાજ ભાણજી હોલમાં મૂકીને વયા જશો. જરૂર છે હૃદયના ભાવની. બસ આવા શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા જઈએ એ પહેલાં મનમાં એક સંકલ્પ કરીએ કે ખરેખર યાત્રા કરવી છે મારે ખૂબ ભાવથી, ખૂબ ભાવથી. પણ યાત્રા કરતા પહેલાં મારે શત્રુંજય વિશે જાણવું છે. જાણ્યા પછી જઈએ એનો અલગ લાભ છે. ભવ્ય નજરે ન દેખે હિંસક પણ ઉદ્ધરીએ. જે પાપી જીવ છે, જે અભવી, અભવી એટલે શું? જે ક્યારેય મોક્ષે જનાર ન હોય એને અભવી કહેવાય છે. એવા પણ કેટલાય બધા જીવો છે જે ક્યારેય મોક્ષે જવાના જ નથી. એ ક્યારેય શત્રુંજયને જોઈ શકતા નથી કે એને ટચ, એને સ્પર્શ કરી શકતા નથી. શું વાત છે! એટલે વિચાર કરો, સાક્ષાત તીર્થંકર ભગવાનને જે જુએ એ કદાચ મોક્ષે જનાર હોય પણ અને ન પણ હોય, પણ સાક્ષાત શત્રુંજયને જે જુએ એ અવશ્ય મોક્ષે જનાર હોય હોયને. શું વાત છે! માટે જ જૈન કુળમાં બાબા કે બેબીનો જન્મ થાય તો એના મમ્મી પપ્પાને એમ થાય કે બાળક 1 વર્ષનું થાય એ પહેલા હું એને શત્રુંજયની યાત્રા કરાવી દઉં. કેમ? તો એને ભવિતવ્યતાની છાપ મળી જાય. એટલે એ જીવ આજ નહીં તો અસંખ્યાતમાં ભવે મોક્ષે જવાને લાયક છે, માટે એને શત્રુંજયના દર્શન અને સ્પર્શ મળ્યો છે. હજુ આગળ વધીને જ્ઞાનીઓ એમ કહે છે કે ગિરિરાજ દર્શન ન કર્યો તે તો રહ્યો હજુ ગર્ભાવાસ. જૈન હોવા છતાં જેણે આ શત્રુંજય ગિરિરાજના દર્શન ને સ્પર્શન નથી કર્યું એ હજુ માતાના ગર્ભમાં છે. એણે આ દુનિયાને જોઈ જ નથી. ગિરિરાજનો મહિમા કેવો છે? તો કહ્યું છે ગુણ મુખ ન્યાય. એટલે જેમ એક ગુંગો માણસ ગોળ ખાઈ લે પછી એનો સ્વાદ જાણે, માણે, અનુભવે, પણ એનું વર્ણન કરી શકતો નથી કારણ કે એની પાસે વાંચા નથી, એવી રીતે કેવળ જ્ઞાની ભગવંતો શત્રુંજય ગિરિરાજનો મહિમા જાણે, માણે, અનુભવે છે, પણ એનું વર્ણન કરી શકતા નથી. સંપૂર્ણ જ્ઞાની હોવા છતાં તો તમે કે હું શું કહીએ આવા અપાર મહિમાવંત શત્રુંજય ગિરિરાજ માટે? જેટલું કહીએ એટલું ઓછું જ છે. ચાલો, મારે તો શત્રુંજય યાત્રાએ જવું છે. તમારે બધાએ જવું છે? બે હાથ જોડશો, બધા બે હાથ જોડશો અને બધા મારી સાથે બોલવાનો પ્રયાસ કરશો. મારે શત્રુંજય યાત્રાએ જવું છે, મારે પ્રભુજીના રંગમાં રંગાવું છે. ચાલો જઈએ શત્રુંજયના ધામમાં, ચાલો જઈએ શત્રુંજયના ધામમાં. મારે શત્રુંજય યાત્રાએ જવું છે, મારે પ્રભુજી રંગમાં રંગાવું છે.
ये शत्रुंजय नाम चलो जइए शत्रुंजय नाम प्रार्थना तो ये करवी जोईए भगवान मने आवता भव मां पण ना 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 ज्यां सुधी मोक्ष न मळे त्यां सुधी मने तो जोईए छे तमने जोईए छे तो बधा साथे बे हाथ जोड़शो बधा बे हाथ जोड़शो बे हाथ जोड़ीने कहेशो मारी साथे सर्व मंगल मंगल सर्व कल्याण कारणम प्रधानम सर्व धर्माणम जैनम जयति शासनम जैनम जयति शासनम जिनवर तरु शासन आ जग माचे महा एना आधारे मर सर्वो आ संसार जिन वर तारु शासन आ जग माचे महा एना आधारे मर सर्वो आ संसार मन एज तारशे बव पारु तारशे मजधार मानैया काटे पहुंचाड़शे एवी मुझने श्रद्धा छे साची साची श्रद्धा छे दृढ़ मुझने श्रद्धा छे पाके पाए श्रद्धा छे जिनवर तारु शासन आ जग मा छे महा तेना आधारे मार तरवो आ संसार साथ छोड़ छोड़ प्यारे निश्चय
છે નશ્વર સંબંધો જ્યારે સાથ છોડશે ત્યારે નિશ્ચય એ મારો હાથ પકડશે સમજણ દેશે સંબંધ દેશે શક્તિ પણ દેશે ભૂલો જો પડી સમજને માર્ગ એ દેખાશે દિલો જો પડી સમારો સત્વ એ વધારશે જીવન અનુશાસન આ જગમાં છે મહાન જેના આધારે માર કરવો આ સંસાર મને ભેદ તારશે પાર ઉતારશે મજધાર માનૈયા કાંઠે પહોંચાડશે એવી મુજને શ્રદ્ધા છે સાચી સાચી શ્રદ્ધા છે દ્રઢ મુજને શ્રદ્ધા છે પાકે પાય શ્રદ્ધા છે જીનવર એક જણ આ બાજુ બે જણ રહી જાય છે સ્ટેજ ઉપરથી મને દેખાય છે જેટલા પણ આવ્યા છો આઈ વોન્ટ 100% નોટ 99 દરિયા કિનારે જઈ પલળ્યા વગર એમને પાછા જઈશું જેટલા પણ આવ્યા છો પાછળ બેઠેલા તમે પણ વ્યાજ જોડશો સરસ મજાનો લાભ અને આ બોલતા બોલતા કદાચ કોઈના આયુષ્યનો બંધ પડી ગયો વોટ ઇઝ મીન બાય આયુષ્યનો બંધ નક્કી થઈ જાય કે આપણે ક્યારે મરવાનું છે ને ક્યાં જવાનું છે આખી લાઈફમાં એક જ વાર થાય છે એક જ વાર અને કર્મ સત્તાએ બાજી પોતાના હાથમાં રાખી છે આ બોલતા બોલતા આ જ ભાવધારામાં જો આયુષ્યનો બંધ થઈ ગયો આ જ ભાવમાં સમાધિ મરણ આવતા ભાવમાં સદગતિના આવતા ભાવથી મોક્ષ મળી શકે છે જરૂર છે એવા હૃદયના ભાવ બસ એવા ભાવ સાથે આપણે યાત્રા કરવાની શરૂઆત કરીએ ચાલો જેટલા બેઠા છો બધા 60 સેકન્ડ માટે બે હાથ જોડશો બધા બે હાથ જોડશો આંખો બંધ કરશો 60 સેકન્ડ આંખો બંધ કરશો આપણે બધા મુલુંડથી ધીરે ધીરે કરતા નીકળ્યા છીએ પાલીતાણા તરફ આગળ વધીએ છીએ આગળ વધતા વિરાર વિરારથી દાણું દાણુંથી હજુ આગળ વધ્યા મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કર્યો ઉમરગામ વડોદરા વડોદરાથી અમદાવાદ અમદાવાદથી વિરમગામ વિરમગામથી ઝાલાવાડમાં પ્રવેશ કર્યો અને ત્યાંથી ધીરે ધીરે કરતા આગળ વધતા વલ્લભીપુર વલ્લભીપુરથી સોનગઢ અને સોનગઢથી આપણે બધા પાલીતાણા પહોંચ્યા છીએ જે પહેલાં પાલીતાણા ગામ હતું હવે પાલીતાણા શહેર બની ગયું છે પણ પાલીતાણા ગામનું સૌથી પહેલું નામ શું હતું અહીં બેઠેલામાંથી કોઈકને તો ખબર હશે એકદમ ખોટું રોંગ એકદમ ખોટું માસી રોંગ હવે અહીંયા બેઠેલામાંથી બીજા કોઈ જવાબ વાળા છે બોલો ઘોઘારી સમાજને તો ખબર જ હોય છે કારણ કે પાલીતાણા અને આજુબાજુના ગામના બધા હોય છે પણ પાલીતાણા ગામનું સૌથી પહેલું નામ શું હતું અહીં બેઠેલામાંથી કોઈને ખબર છે ઓ ભાઈ શું હતું કોઈને ખબર છે વડનગર એકદમ બેન ખોટું રોંગ હજી કોઈ કહેશે સિદ્ધવડ એકદમ ખોટું રોંગ હજી કોઈ છે હજી એક મિનિટ સાંભળો અહીં બેઠેલા દરેક જણ જ્યાં સુધી ખબર નથી ને ત્યાં સુધી ભાવ નથી ઘણા લોકો મને એમ કહે છે અમે પાલીતાણાના જ છીએ ઘણી વાર જઈએ છીએ ને ઘણી વાર આવીએ છીએ પણ ખરેખર જ્ઞાની ભગવંતો એમ કહે છે કે પાલીતાણા ગામનું સૌથી પહેલું નામ હતું ઢંકા નગરી બોલી શકશો શું નામ હતું અરે બધા બોલશો તો પણ લાભ છે આ નામ બોલવાથી પણ લાભ છે નહીં બોલો શું નામ હતું ઢંકા નગરી બોલો ને શું નામ હતું ઢંકા નગરી આ ત્રણ વાર એટલા માટે બોલાવ્યું કે બધાને યાદ રહી જાય ઢંકા નગરીમાંથી પાલીતાણા કઈ રીતે પડ્યું તો એક નાનકડી સ્ટોરી છે એક વખત પાદલિપ્ત સુરીશ્વરજી મહારાજા ઢંકા નગરીમાં પધાર્યા છે એમની પાસે લબ્ધિ છે શું આકાશ ગામીણમ એટલે આકાશમાં ઉડવાની શક્તિ રોજ સવારના
આકાશમાં ઉડી અને પાંચ મહાન તીર્થોની યાત્રા કરી ફરી પાછા પોતાના સ્થાને આવે અને ત્યાર પછી પચકાણ પારવું એવો એમનો નિયમ હતો. ત્યાર પછી જ મોઢામાં કંઈક નાખો એની પહેલા નહીં. રોજ આ રીતે યાત્રા કરીને પાછા આવતા એક દિવસ આકાશમાં ઉડી રહ્યા છે એ સમયે નાગાર્જુન નામનો ક્ષત્રિય એમને જોઈ ગયો. આપણે પણ કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સન હોય ને તો આકર્ષણ પામીએ છીએ. નાગાર્જુન ગુરુ ભગવાન તરફ આકર્ષણ પામે છે. ઓ, આ મહારાજ જો કેવા ઉડી રહ્યા છે. ગુરુ ભગવાન પોતાના સ્થાને આવે છે ત્યારે નાગાર્જુન ગુરુ ભગવંતની સેવામાં લાગી જાય છે. ધીરે 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 કરતા નાગાર્જુન ગુરુ ભગવંતની સાથે રહેવા લાગ્યો છે. એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ, પચીસ દિવસ, મહિનો રોજ જુએ છે કે ગુરુ ભગવાન કઈ રીતે આકાશમાં જાય છે, કઈ રીતે પાછા આવે છે, કઈ રીતે ઉડે છે, કઈ રીતે પાછા. એક વખત ગુરુ ભગવાન યાત્રાએ ગયા છે ત્યારે નાગાર્જુનને પણ એમ થાય છે કે હું પણ ગુરુજીની જેમ આકાશમાં ઉડું. ત્યાં 108 ઔષધિઓથી એને સુંગી સુંગીને ઓળખી લીધી છે અને એને પાણીમાં વાટી એનો લેપ તૈયાર કરી અને પગે લગાડ્યો છે અને ત્યાર પછી થોડું દોડીને આકાશમાં ઉડવા જાય છે, પડી જાય છે. ફરી થોડું દોડીને ઉડે છે, પડી જાય છે. ફરી થોડું દોડીને ઉડે છે, પડી જાય છે. અરર, હું ગુરુજીની જેમ કેમ આકાશમાં વ્યવસ્થિત ઉડી શકતો નથી? આ મથામણમાં સમય ક્યાં ચાલ્યો જાય છે ખબર રહેતી નથી. ગુરુ ભગવાન ફરી પાછા પોતાના સ્થાને આવે છે. ગુરુજીને જોઈ નાગાર્જુન ડગાઈ જાય છે. હમણાં ગુરુજી મને ઠપકો આપશે. ગુરુ ભગવાન કાંઈ જ નથી બોલતો. સામેથી નાગાર્જુન કહે છે, ગુરુજી મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ. અરે ભાઈ, પણ તમે કર્યું છે શું? ના ના ગુરુજી, હવેથી હું ક્યારેય નહીં કરું. અરે ભાઈ, પણ ડર્યા વગર કહો કે તમે કર્યું છે શું? છતાંય ડરતા ડરતા નાગાર્જુન કહે છે, ગુરુજી તમે યાત્રાએ ગયા ત્યાર પછી મને આકાશમાં ઉડવાનું મન થયું ને આ 108 ઔષધિઓને પાણીમાં વાટી એનો લેપ તૈયાર કરી પગે લગાડ્યો. પણ થોડુંક દોડીને ઉડું તો છું પણ પડી જાઉં છું, ફરી ઉડું છું ફરી પડી જાઉં છું. પણ હવે પછી આવો પ્રયાસ હું ક્યારેય નહીં કરું, મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. ગુરુ ભગવાન કેટલા ઉદાર છે એ કહી રહ્યા છે, નાગાર્જુન તમે થોડી મિસ્ટેક કરી છે, ભૂલ કરી છે. એને પાણીમાં વાટીને નહીં પણ ચોખાના પાણીના ધોવાણમાં વાટી અને પછી જો લેપ કર્યો હોત આકાશમાં વ્યવસ્થિત ઉડી શકત. બસ, આપણી ભાષામાં કહીએ તો નાગાર્જુન ગુરુ ભગવંતનો ફેન બની ગયો છે. એણે જંગલ જેવી નગરી હતી ઢંકા નગરી, ત્યાં લોકોને બોલાવ્યા, ઓ ભાઈ અહીંયા આવીને વસવાટ કરો, અહીંયા તમારા કામ ધંધાની શરૂઆત કરો. એમ કરતાં કરતાં એ નગરીને ભરી દીધી. હવે પોતાના ગુરુના ઉપકારના ઋણની સ્મૃતિ રૂપે નાગાર્જુને એનું નામ પાડ્યું છે. આ બેને કીધું હોય પાદલિપ્તપુર, ગુરુના નામ ઉપરથી નામ પાદલિપ્તપુર. એ પા દ લિપ્ત ચાર અક્ષરનો અપભ્રંશ થતા 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 આપણે બધા કહીએ છીએ પાલી ટાણા. બોલો ને, આપણે બધા કહીએ છીએ પાલી. આ નામ બોલવાથી પણ લાભ છે. આપણે બધા કહીએ છીએ પાલી ટાણા. પાલી ટાણાના ચાર અક્ષર આપણે કઈ મેસેજ આપે છે. શું મેસેજ આપે છે ભાઈ? બોલો, પાલીતાણા ગયા છો વર્ષમાં એકવાર તો? મારી વાત સાચી છે? પણ પાલીતાણાના ચાર અક્ષર આપણે કંઈક કંઈક સંદેશો આપે છે. શું આપે છે? સૌથી પહેલો અક્ષર પા, એટલે જે પાપોથી બચાવે છે. જોજો, અહીંયા જે પાપ કરતા હશે પાલીતાણામાં નહીં કરતા. પણ હું હમણાં સમજો ને 20 દિવસ થયા છે, 20-25 દિવસ પાલીતાણા ગયો હતો યાત્રા માટે. તો ત્યાં મેં જોયું તળેટી રોડ પર સાચા સુમતીનાથ ભગવાનની સામેની બાજુ ભેળવાળા પાઉંભાજીવાળા એમની પાસે કેટલાય રાતના ઊભા હતા. કોણ હતા? જૈનો. જૈનો જ યાત્રા કરવા આવે છે ને મેક્સિમમ. ઓ ભાઈઓ, ઓ બહેનો, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થસ્થાને વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બીજે કરેલ પાપ તીર્થસ્થાનમાં આવીને છોડી અને તોડી શકાય છે પણ તીર્થમાં કરેલા પાપ ક્યાંય છૂટતા નથી. એ ચીકણા વજ્ર જેવા નિકાચિત બંધાઈ જાય છે, એને ભોગવવે જ છૂટકો છે. માટે પૂજાની ઢાળમાં લખ્યું છે કે તીર્થની આશાધના નવી કરીએ, નવી કરીએ. બધાને ખબર છે. માટે માત્ર પાલીતાણા નહીં, કોઈ પણ તીર્થે જઈએ રાત્રિ ભોજન ન કરીએ. તમે તો બધા નથી જ કરતા મને ખબર છે, પણ તમારી સાથે જે જોડાયા હોય એમને પણ પ્રેરણા કરજો. માત્ર પાલીતાણા નહીં, કોઈ પણ તીર્થે આપણે રાત્રિ ભોજન તો નહીં જ કરીએ. કોઈ પણ તીર્થે જઈએ અબ્રહ્મનું સેવન ન થાય. કોઈ પણ તીર્થે જઈએ ક્રોધ ન કરીએ. ઘણી વાર જોયું છે કે પાલીતાણામાં ડોલીવાળા અને રિક્ષાવાળાની સાથે ઘણા લોકો ઝઘડી જતા હોય છે, ગુસ્સો કરતા હોય છે.
તીર્થમાં જઈએ તો અભિમાન ન કરીએ. ઘણા લોકો એમ બોલતા હોય છે કે દાદાના દરબારમાં આરતીનો લાભ મેં લીધો. બોલવું જોઈએ શું, આરતીનો લાભ મને. આ બંનેમાં બહુ ફરક છે. તીર્થમાં જઈને માન કશાય ન સેવીએ, તીર્થની આશાતના નહીં કરીએ. સૌથી પહેલો અક્ષર પા એટલે જે પાપોથી બચાવે છે, બીજો અક્ષર લી એટલે જે ધર્મમાં લીન બનાવે છે, ત્રીજો અક્ષર તા એટલે જે સંસાર સાગરથી તારે છે, કેટલાય જીવોને તાર્યા છે, અને ચોથો અક્ષર ના એટલે જે નમ્ર બનાવે છે. એવા પાલિતાણા શહેરમાં તમે ને હું આપણે બધા પહોંચી ગયા છીએ. પાલિતાણા જઈએ તો સૌથી પહેલા ક્યાં જઈએ બેન? સૌથી પહેલા ક્યાં જઈએ ભાઈ? સૌથી પહેલા ક્યાં જઈએ? સીધા તળેટી જઈએ કે હાથમાં બે બિસ્તરા હોય ધરમશાળામાં ઉતારીએ પછી તળેટીએ જઈએ ને? તો તમારી સાથે અમે પણ છીએ. સંગીતની ભાષામાં અમને પણ કહેવાનું મન થઈ જાય. બે આ જોડશો. સૌચાનો સિદ્ધગીરી જઈએ, ગીરી ભેટી પાવન થઈએ, સોરઠ દેશે યાત્રાનું મોટું નામ છે. સૌચાનો સિદ્ધગીરી જઈએ, ગીરી ભેટી પાવન થઈએ, સોરઠ દેશે યાત્રાનું મોટું નામ છે. જ્યાં ધર્મશાળા બહુ શોભે, મહિલા તો મંગણા મોહે, એવું સુંદર પાલિતાણા નામ છે. સૌ ચાલો ચાલો ચાલો, સૌ ચાલો સિદ્ધગીરી જઈએ, ગીરી ભેટી પાવન થઈએ, સોરઠ દેશે યાત્રાનું મોટું નામ છે. સોરઠ દેશે યાત્રાનું મોટું નામ છે. સોરઠ દેશે યાત્રાનું મોટું. આપણે અશોક હોલમાં નહીં, આપણે પાલિતાણા પહોંચી ગયા છીએ. ખૂબ સરસ મજાના ભાવ છે. જે દિવસે આપણે પહોંચ્યા છીએ ને એ દિવસે તો સમય વયો ગયો છે એટલે ઉપર ચડવાના ભાવ નથી, પણ બીજા દિવસ સવારે જ્યાં પંખીઓનો કલરવ આપણને સંભળાતો હોય, મંદ મંદ પવન વાતો હોય, સૂર્યોદય થઈ ગયો હોય અને સુંદર મજાના વાતાવરણમાં આપણે ધર્મશાળાની બહાર પગ મૂક્યો હોય, જો પહેલે દિવસે જે દિવસે ગયા એ દિવસે તો આજુબાજુના દેરાસરમાં તળેટીએ ગયા, પૂજા કરી, બધે પૂજા અને ભક્તિનો લાભ લીધો, પણ બીજા દિવસની સુપ્રભાતે આપણે ચાલવાની શરૂઆત કરીએ તળેટી રોડ ઉપર, અને જેવી ચાલવાની શરૂઆત કરીએ ત્યાં પહેલી પંક્તિ યાદ આવે. યાદ આવે કઈ પંક્તિ બેન? કઈ પંક્તિ ભાઈ? એક એક ડગલું ભરે રીખવ કહે કર્મ કપાવે. આ બધાને યાદ આવવું જોઈએ. તમારા બાબા બેબીને પણ આ શીખવાડી દેવું જોઈએ કે ભવો ભવના, અરે કરોડો કરોડો ભવના તમારા ને મારા આજે કર્મો કપી જશે. રીખવ કહે, ઋષભદેવ ભગવાન પોતે કહે છે. ખરેખર આવા શત્રુંજય ગિરિરાજની યાત્રાએ આપણે જઈ રહ્યા છીએ, અને રિયલમાં હું તમને કહું કે જે ભાવથી પરમાત્માને પ્રાર્થના કરે છે ને એની યાત્રા થાયને થાય છે. ઘણીવાર એવું બને છે કે તમે ટિકિટ આવી ગઈ, બે બિસ્તરા પેક થઈ ગયા, બધું રેડી થઈ ગયું, પણ આગલે દિવસે એવા સમાચાર આવ્યા કે યાત્રા અટકી ગઈ. પણ દાદાનો હુકમ હોય તો યાત્રા થાયને. આ હુકમ ક્યારે થાય? જ્યારે તમે રોજ ભગવાન પાસે બે લાઈન બોલો ત્યારે. બોલશો? બોલો. જેને આજ મહિનામાં જવું હોય કે એકાદ મહિનાની અંદર આ ચોમાસું બેસે એ પહેલાં જવું હોય, જવું છે તમને? બધાને જવું છે? તમને કહું જવું છે રિયલ દાદાના દરબારમાં, તો બે હાથ જોડશો, બે હાથ જોડશો અને મારી સાથે આ બે લાઈન બોલજો. 101% મારો અનુભવ બોલું છું. કોઈ પણ તીર્થે તમારે ગિરનાર જવું છે, આ બે લાઈન બોલો, ભાવથી નેમિનાથ ભગવાનને યાદ કરીને તમારી ગિરનાર યાત્રા થઈ જશે. શિખરજી જવું છે, આ બે લાઈન બોલો, ભાવથી તમારી યાત્રા થઈ જશે. પાલિતાણા જવું છે, ચાલો આ બે લાઈન મારી સાથે જોડાશો. બધા બે હાથ જોડશો. પગલું જડ્યું છે તારવા, હા વાહલ્લાને શોધી ગયો આ બાળકને. સુનો સુનો મનડો રહે છે આ ઉદાસ, મેં તો દીવડા પ્રગટાવ્યા
મારા રોમે રોમમાં વેદના મારે હવે સહેવાયના તર દેરેથી બોલાવજો મુજ મનના મોહનિયા હવે જલ્દીથી તેડાવજો મારા મનના મોહનિયા તર દેરેથી બોલાવજો મુજ મનના મોહનિયા હવે જલ્દીથી તેડાવજો મારા મનના મોહનિયા હું દર્શનનો તરસ્યો તમે મારા ચોધરિયા હું દર્શનનો તરસ્યો તમે મારા ચોધરિયા હવે જલ્દીથી તેડાવજો મુજ મનના મોહનિયા મને તારા જેવા બનાવજો મુજ મનના મોહનિયા ફરી પાછો એજ મોબાઈલ, એજ ઓફિસ, એજ ક્રિયા જે હું રોજ કરું છું શરૂ થઈ જશે. જેટલી વાર માટે હું અહીંયા બેઠો છું, ભાવ આવે ના આવે તો પછીની વાત છે, પણ એટલી વાર માટે આ સંસારના બધા પાપોથી બચીને તો બેઠો છું. અને 1.5 કલાકની એ ભાવ યાત્રા હતા,
એ ભાઈ બેસી ગયા, મને ખબર નહોતી. જ્યારે આખી ભાવયાત્રા પૂરી થઈ એ ભાઈ સ્ટેટ પાસે આવ્યા છે અને મને કહી રહ્યા છે, આજ સુધી લગભગ 150-200 પ્રાર્થનાઓ કે ભાવયાત્રાઓ મેં અટેન્ડ કરી છે, પણ ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ હું આજે કંઈક લઈ જઉં છું. મેં કીધું, શું ભાઈ? તો કહી રહ્યા છે, રોજ સવારમાં ઉઠતા વેત હું એક વખત શત્રુંજયને યાદ કરીશ, પછી જ બીજા કાર્યોની શરૂઆત કરીશ. મેં ભાઈને કહી દીધું, ભાઈ ભાવયાત્રા સફળ થઈ ગઈ. આજે આપણે પણ અહીંયા જેટલા આવ્યા છો ને, ઓ બહેનો, ઓ ભાઈઓ, બધા વ્યવહારથી જ આવ્યા છો, આ પરિવારના વ્યવહારથી. સાચી વાત ભલે કડવી હોય પણ સાચી વાત કરું છું. જો બીજા કોઈની ભાવયાત્રા કે બીજા કોઈની પ્રાર્થના હોત ને તો આ રસ્તેથી જતા હોત, પણ છતાંય અંદર ના આવ્યા હોત. પણ મારે એટલું જ કહેવું છે કે વ્યવહારમાં આવ્યા પછી પણ વ્યવહારમાંથી કંઈક લઈને જવાનું મન થાય તો આ વ્યવહાર સફળ થઈ જાય છે. અને આ જ કરવા જેવું છે. આ મરણ નિમિત્તે 55-60 કાર્યક્રમો અમે તૈયાર કર્યા છે આવા ભાવયાત્રા જેવા. મારું એક જ લક્ષ્ય છે કે આવનાર આટલા જણમાંથી કોઈ એક જણ પણ પામીને જશે તો આખી કરેલી આ ભાવયાત્રા સફળ થઈ જશે. અને એ જ કરવા આવ્યા છીએ. ચાલો આપણે યાત્રાનો પ્રારંભ કરીએ, ઉપર ચડવાની શરૂઆત કરીએ. એ પહેલાં 3 શબ્દો અહીં બેઠેલા બધાએ યાદ રાખવાના છે. યાદ રાખશો, બે હાથ જોડશો બધા. જ્યાં પરમાત્મા દેખાય એટલે તીર્થંકર ભગવાન, કે એમના ચરણ પગલાં દેખાય ત્યાં આપણે બધાએ બે હાથ જોડી મસ્તક ઝુકાવીને કહેવાનું છે, નમો જિનાર્ણમ. બધા બોલી શકશો, નમો. પછી બધાનો અવાજ ના આવ્યો, બેટરી થોડી ડાઉન લાગે છે. નમો જિનાર્ણમ, મસ્તક ઝુકાવીને બધા કહીએ, નમો નમો જિનાર્ણમ. જ્યાં સિદ્ધ ભગવાન દેખાય કે એમના પગલાં હોય, જેમ કે ગણધર ભગવાન કૌશક મુદ્રામાં ઉભા હોય, તો એમને જોઈને બે હાથ જોડી મસ્તક ઝુકાવીને કહેવાનું છે, નમો સિદ્ધાર્ણમ. શું કહીશું? નમો સિદ્ધાર્ણમ. જ્યાં બી છે એટલે એમને જોઈને આપણે બે હાથ જોડીને કહેવાનું છે પ્રણામ. શું કહીશું? અને હજી એક વાત પૂછી લો, જ્યાં વચ્ચે કોઈ સાધુ કે સાધ્વીજી દેખાય તો શું બોલવાનું છે? તો ચાલો યાત્રાની શરૂઆત કરીએ છીએ. નવકાર મંત્ર ગણતા, આદિનાથ 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 ભગવાનનું સ્મરણ કરતા યાત્રાની શરૂઆત કરીએ છીએ. આમ તો ભાવ યાત્રાની શરૂઆત આપણા ઘરેથી જ થઈ ગયેલી, પણ દ્રવ્ય યાત્રાની એટલે આપણે ચાલીએ છીએ તો એની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? નોર્મલી આપણે શું કરીએ છીએ, જે ધર્મશાળામાં હોય ત્યાંથી તળેટીએ પહોંચી જઈએ છીએ અને આપણે સમજીએ છીએ કે યાત્રા સ્ટાર્ટ થઈ ગઈ. નહીં નહીં, સાચી યાત્રાની શરૂઆત ક્યાંથી? તો જ્ઞાની ભગવાન તો કહે છે, વિજય તળેટીથી. હવે મને કહ્યું, વિજય તળેટી ક્યાં છે ભાઈ? કંકુબાઈની ધર્મશાળા, જ્યાં સાચા સુમતિનાથ ભગવાન છે. એટલા માટે એ દિવસે ન જાય તો ઘણા લોકો આગલે દિવસે રાતના સાચા સુમતિનાથ ભગવાનના દર્શન કરીને આવે છે. તો ચાલો આપણે પણ સાચા સુમતિનાથ દાદાને દરબારે જઈએ. શ્યામ વર્ણની પ્રતિમા છે અને બધા સાથે મળી બે હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ, નમો. બધા નહીં બોલો, પાછળ બેઠેલા તમે પણ અમારી સાથે નહીં જોડાઓ, નમો. અદબ પાડીને નહીં, બે હાથ જોડીને કહીશું, નમો નમો જિનાર્ણમ. ત્યાંથી ધીરે ધીરે કરતા આગળ વધીએ છીએ. કેસરિયાજીનું જિનાલય આવ્યું છે અંદર, આદિનાથ ભગવાન, એમને વંદન કરતા કહીએ, નમો જિનાર્ણમ. ત્યાંથી હજુ આગળ વધ્યા, જમણે જંબુદ્વીપ આવે છે, ત્યાં કૌશલ્ય વીર પરમાત્મા છે, એમને જોઈ બે હાથ જોડી મસ્તક ઝુકાવીને કહીએ, નમો જિનાર્ણમ. આજુ બાજુ બધે મંદિર 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 મંદિર, દેરાસર દેરાસર, બધે વંદના કરતા કહીએ, નમો જિનાર્ણમ. હજુ આગળ વધ્યા તો આગમ મંદિર આવ્યું, એમાં ચૌમુખી ભગવાન છે આદિનાથ. જોયા છે ને આગમ મંદિર? થોડા પગથિયા ઉપર ચડી ઉપર જઈએ છે, પણ એ બેઠેલામાંથી કોઈને ખબર છે એ ભગવાન 2200 યર્સ ઓલ્ડ, 2200 વર્ષ પ્રાચીન ભગવાન છે. એવા આદિનાથ ભગવાનને વંદન કરતા કહીએ, નમો જિનાર્ણમ. ત્યાંથી ધીરે ધીરે કરતા આગળ વધ્યા તો મોટો દરવાજો આવ્યો, લખ્યું છે ત્યાં જય. ઓહો, અહીં બેઠેલા બધા જય તળેટીએથી જ આપણે આગળ વધીએ છીએ. પણ આ જય તળેટીને જય તળેટી કેમ કહેવાય છે? બોલો, અહીં બેઠેલામાંથી કોઈને ખબર છે? નથી ખબર ત્યાં સુધી ભાવ નથી, અને ખબર પડ્યા પછી ભાવ આવ્યા વગર. એક્ઝામ્પલ આપો, જ્યાં સુધી મને ખબર નથી આ ભાઈ કોણ છે, હી ઇઝ અ નોર્મલ પર્સન ફોર મી, મારા માટે એક સામાન્ય વ્યક્તિ છે. પણ જ્યારે મને ખબર પડે કે આ ભાઈ જીન શાસનમાં આટલા બધા કાર્યો કર્યા છે, અથવા તો ડોક્ટર છે, એમાં પણ હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે, સાચું બોલજો, એમના પ્રત્યેનો અવભાવ વધે, 100% વધે છે. તો એવી જ રીતે જ્યાં સુધી ખબર નથી કે આ જય તળેટીનું નામ જય તળેટી કેમ છે, ત્યાં સુધી ભાવ નહીં આવે. કેટલાય લોકો જાય છે ને કેટલાય લોકો ઉતરી જાય છે, બરોબર કે નહીં? બોલો, જય તળેટીનું નામ જય તળેટી શા માટે છે? હવે લાઈફ ટાઈમ યાદ રહેશે, જીવીએ ત્યાં સુધી
ત્યાં ગયા પછી કોઈ રહી શકતું નથી, બધાના મુખેથી નીકળે છે શું? બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. પણ તમારો જોઈએ એવો અવાજ જ ના આવ્યો. હજી ઘણાને એમ લાગે છે જય બોલવામાં પાપ લાગે. નહીં નહીં ભાઈ, ઓ જેટલા આવ્યા છો બેઠેલા બધા બોલશો. બોલો શ્રી શત્રુંજય ગિરિરાજ કી જય. બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. માટે આ તળેટીનું નામ શું પડી ગયું? જય. તો નાની ઉંમરમાં મેં મારા ગુરુદેવને આ સવાલ પૂછ્યો કે જો પછી જય તળેટી પડ્યું તો પેલા શું નામ હતું? બોલો, કોઈને ખબર છે એમ બેઠેલા? પેલા શું નામ હતું? આગમ ગ્રંથોમાં કહ્યું છે, અમારા ગુરુદેવ કહેતા કે જેમ પાછળ ખેતીની પાક, આગળ નામ હતું મનમોહન પાલ. શું નામ હતું? શું નામ હતું? મનમોહન પાલ. કેમ? તો ત્યાં બધાનું મનમયુર નાચી ઉઠતું. પણ જેટલા યાત્રિકો આવે, જેટલા સંઘો આવે, જય 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 બોલે. માટે આ તળેટીનું નામ શું પડી ગયું? જય. ઘણી બધી બાબતો છે, પણ આવા જય તળેટી આપણે પહોંચીએ છીએ વચ્ચે, બરોબર? આદિનાથ ભગવાનના પગલાં છે, આજુબાજુ કેટલા ભગવાનના પગલાં છે, એ બધા ભગવાનને આપણે બે હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો જીરાણ. બધા બોલી શકશો નમો જીરાણ, અને ત્યાં સુંદર મજાની સ્તુતિ કરશો. બે હાથ જોડશો બધા? બધા બે હાથ જોડશો. બે હાથ જોડીને કહીએ, હે સિદ્ધગીરી તુજ દર્શને મુજ આત્મા પાવન થયો, હે સિદ્ધગીરી તુજ દર્શને આ સમય મન પાવન થયો, હે સિદ્ધગીરી તુજ દર્શને મુજ ભાગ્ય યોગ પ્રબળ થયો, હે સિદ્ધગીરી તુજ દર્શને મુજ જન્મ સફળ થયો, હે સિદ્ધગીરી તુજ દર્શને. જે સિદ્ધાચલ ગિરિરાજને જુએ છે મોક્ષે જનાર છે, એટલે એનો જન્મ સફળ થઈ ગયો. બોલી શકશો બધા આ એક લાઈન? હે સિદ્ધગીરી તુજ દર્શને મુજ જન્મ આજ સફળ. બે હાથ જોડશો બધા, પાછળ બેઠેલા આગળ બેઠેલા બધા. હે સિદ્ધગીરી મુજ જન્મ આજ સફળ, મુજ જન્મ આજ સફળ. ખૂબ સરસ મજાના ભાવે અમારા ગુરુદેવ કહેતા, પાંચ વખત ભાવ પૂજા કરીએ તો જ સાચો લાભ છે આખી યાત્રાનો, નહીં તો માત્ર એમને ચડીને ઉતરી ગયા. ઘણા લોકો આ નથી કરાવતા, પણ હું તો વિધિ સહિતની આખી ભાવ યાત્રા કરાવું છું. અહીં બેઠેલા બધા સૌથી પહેલી ભાવ પૂજા અહીંયા, ભલે નાની પણ ભાવ પૂજા કરવી જરૂરી. બે હાથ જોડશો બધા. ઈચ્છામી કમાસ મણોમંદિર રામ જામ જ્યાં સિમ નણ નામી, ઈચ્છામી કમાસ મણોમંદિર રામ જામ જ્યાં સિમ નણ નામી, ઈચ્છામી કમાસ મણોમંદિર રામ જામ જ્યાં સિમ નણ નામી. સબ્બલ વેરિન ચરણ ગન ગજન ગન ગન દેશ કર તે સમણ દે બોહિલામ ત્યાં નું સુમતે સતમ તે દાણે અણ પેવડ મણે ટામી કૌસ કમણ તો સસિમ ને સસિમ ખાસી ઉંચિમ જમણ ઉડણ માંસ નો બમલી મંતુ છાય સુમિંગ ઓંગ સંચાલિંગ સુમિંગ કર સંચાલિંગ સુમિંગ બિટ્ટે સંચાલિંગ એવ મે આગારિંગ બકો વિરા યોજમ કાસ કો જાવરી ઇન્તાણ ભગવન તાણ તમ કરણ તમ પરમ તાવ કેમ ઠાણે નમ મોણે નમ જાણે નમ એક નૌકા નો કૌસક થોઈ સાંભળીને પારજો અપાણ હો શ્રીરામી. નમો અરિયંતાણ નમો સિદ્ધાચાર ઉપાધ્યાય સર્વ સાધુભ્ય શ્રી શત્રુંજય મન્નણ ઋષભજી નંદ દયાળ મરુદેવાનંદન વંદન કરુ ત્રણકાળ એ તીર્થ જાણી પૂર્વન વાણ વાર આદિશ્વર આવ્યા જાણી લાભ પાર. નમો અરિયંતાણ ઈચ્છામી કમાસ મણો મંદિર રામ જામ જ્યાં સિંહ મંદિર નામી. બોલો બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. બોલો શત્રુંજય ગિરિરાજ કી જય. આપણે ક્યાં છીએ ભાઈ? પાલીતાણા. આપણે ક્યાં છીએ અત્યારે? હા, જય તળેટી. મેં તમને કીધેલું કે વારે વારે પૂછીશ વેર વી આર પ્રેઝન્સ ઓફ માઇન્ડ. આપણે ક્યાં છીએ અત્યારે? જય તળેટી. જય તળેટી એ પેલા નહોતી, હવે બની ગઈ છે. જો રાઈટ સાઈડ માં જુઓ, સૌથી પહેલી ચક્રેશ્વરી માતાની દેરી. બે હાથ જોડીને કહીશું પ્રણામ. ત્યાર પછી નવપજી એટલે શિવચક્ર નવકાર મંત્રનો પટ છે, એમને બે હાથ જોડીને ભાવથી કરીએ વંદના. અને ત્યાર પછી લેફ્ટ હેન્ડ સાઈડમાં શત્રુંજય ગિરિરાજના અધિષ્ઠાયક દેવ એટલે કવળ યક્ષ. ઘણા લોકો અહીંયા એમને શ્રીફળ ધરે છે અને પ્રાર્થના કરે છે કે અમારી યાત્રા નિર્વિઘ્ને પરિપૂર્ણ થઈ જાય. આજે કાકા દાદા માસી દાદી કોઈ ડોલીનો ઉપયોગ નહીં કરે, ડોલીનો ઉપયોગ વર્જ્ય છે. જેટલું ચડાય એક પગથિયું ચડીને ઉતરી જવાનું યાત્રા થઈ ગઈ, પણ ડોલીનો ઉપયોગ ના કરવો જોઈએ. તો ખરેખર આવા વિઘ્નને દૂર કરનાર
કવડ યક્ષ એમને બે હાથ જોડીને ભાવથી કહીશું પ્રણામ. શું કહીશું? પ્રણામ. અને પહેલું પગથિયું આવે છે, સૌથી પહેલું સ્ટેપ, એને માથું લગાડવું જોઈએ. કેમ? કાંકરે કાંકરે અનંતા સિદ્ધ્યા છે. આવી ભૂમિ ઉપર મારે પગ તો ન મૂકવો જોઈએ, પણ ભગવાન એમને હું ચડી નહીં શકું, પગ તો મૂકવો જ પડશે, પણ સૌથી પહેલા હું અનંતા સિદ્ધાત્માઓને બે હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહું છું નમો સિદ્ધાર્ણમ. અને બે લાઈન મને યાદ આવી છે, બધા બે હાથ જોડશો, બધા બે હાથ જોડીને બોલશો, સિદ્ધા ચલગીરી નમો, જ્યારે નમો નમો બોલીએ તો કરીએ, પણ તો જ સાચો લાભ છે. વંદનાથી પાપ નિકંદના રે ગિરિરાજ કુ સદા મોરી વંદના. હવે વંદના ભાવ સાથે બધા બે હાથ જોડશો, સિદ્ધા ચલ ગિરી નમો નમઃ, વિમલા ચલ ગિરી નમો નમઃ, શત્રુંજય ગિરી નમો નમઃ, વંદન હો ગિરિરાજને, પુંડરીક સ્વામી નમો નમઃ, ગૌતમ સ્વામી નમો નમઃ, સુધર્મ સ્વામી નમો નમઃ, ગુરુરાજને. બોલ, સિદ્ધા ચલ ગિરી વિમલા ચલ ગિરી શત્રુંજય ગિરી વંદન હો ગિરિરાજને, વંદન હો આદિનાથને, વંદન હો ગિરિને, વંદન હો મરનાથને. બહુ સરસ મજાના ભાવે અહીંયા વંદના કરી છે. હવે બધા વ્યાજ જોડશો, ઉપર ચડવાનો ભાવ જાગ્યો છે. તો સૌથી પહેલા થોડા પગથિયા ઉપર ચડી લેફ્ટ હેન્ડ સાઈડ જોઈએ છે. તો ગોવિંદજી ખૂણાએ બંધાવેલું ધર્મનાથ ભગવાનનું, મારા 15મા ભગવાનનું જિનાલય આવ્યું છે. એમને બે હાથ જોડી મસ્તક ઝુકાવી અને વંદન કરતા કહીએ નમો જિનાણ. બધા બોલશો નમો. ત્યાર પછી ડાબી બાજુ જોઈએ તો અજિતનાથ ભગવાનના પગલા આવ્યા છે. અહીં બેઠેલા બધાને તો નહીં ખબર હોય, કારણ કે મેં હમણાં એક ગ્રંથમાં વાંચ્યું, સાંભળજો, તમારી સાથે શેર કરું છું. આપણા બીજા તીર્થંકર અજિતનાથ આ જગ્યા એટલે શત્રુંજય ગિરિરાજ ઉપર કેટલી વાર પધાર્યા? 3000 times. ઓ, 3000 વાર બીજા તીર્થંકર પધાર્યા છે. એમને પણ આપણે બે હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો જિનાણ. ત્યાંથી આગળ વધ્યા તો જમણી બાજુ ગૌતમ સ્વામીના પગ, એ પણ છેલ્લી રોમાં બેઠા બેઠા નમો જિનાણમ નમો સિદ્ધાણમ બોલી રહ્યા. અજયનો ને મન થઈ જાય તો આપણને કેમ નહીં? જેટલા પણ આવ્યા છો કમ્પલસરી જો સાચી શ્રદ્ધાંજલિ પુણ્યશાળી સવિતાબેનના આત્માને આપવાને આવ્યા હો તો જેટલા પણ બેઠા છે ઊભા છે બધાએ બોલવું કમ્પલસરી છે. બે હાથ જોડીને કહીશું નમો, બધા જ કહીશું નમો. ત્યાંથી આગળ વધીએ છીએ અને જુદી ત્રણ દેરી આવી છે, ઊભી દેરી છે. એમાં પગલા છે કોના? ધર્મનાથ, કુંથુનાથ અને નેમિનાથ ભગવાન. એમને પણ બે હાથ જોડી મસ્તક ઝુકાવી અને વંદન કરતા કહીએ નમો. ભાઈ ત્રણ ભગવાન છે, ત્રણ વાર તો બોલવું રહ્યું નમો જિનાણ. બધા કહીશું નમો નમો જિનાણ. ત્યાંથી હજુ આગળ વધીએ છીએ તો લખ્યું છે બોર્ડ ઉપર, સરસ્વતી માતાના દર્શન કરવા જવાનો. તમે ગયા છો બધા? આમ અંદર 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 જઈએ તો એક નાનકડું ગોખલું છે, ત્યાં સરસ્વતી માતા અંદર વિરાજમાન છે. એક જણ અંદર જાય જ્યાં સુધી બહાર ના આવે ત્યાં સુધી બીજો અંદર જઈ ન શકે. સરસ્વતી માતા એટલે શ્રુતના અધિષ્ઠાત્રી, જ્ઞાનના દેવી. કોને નથી જોઈતું? તમને મને આપણે બધાને જોઈએ છે. તો બે હાથ જોડી અને બધા કહીશું પ્રણામ. અને એક સ્તુતિ નાનપણમાં આપણે બધા શીખેલા છીએ પાઠશાળામાં, બે હાથ જોડશો. કુંદિંદ ગોખી રતુષાર વન્ના સારોજ હત્તા કમલે સંજા વાળે શ્રી પૂતય વાગ હતા સોહાય સા આમ હસયાપ સથા સોહાય સા આમ હસયાપ સથા ઈશાર દેમા સરસ્વતી માત કી જય.
ફરી પાછા મૂળ રસ્તે આવે છે ત્યાં ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ ધનવશી ટુંક છે એમાં આપણે પ્રવેશ કરીએ છીએ જ્યાં બાબુનું દેરાસર છે એમાં પ્રવેશ કરતાની સાથે સૌથી પહેલા સુવર્ણ મંદિર આવે છે એમાં રહેલા પરમાત્માને વંદન કરતા કહીએ નમો ભાઈ બેટરી પાછી ડાઉન થઈ ગઈ નમો પાછળ ઉભેલા તમે પણ નહીં જોડાઓ બહુ મોટો લાભ છે નમો નમો જ્યાં ત્યાંથી આગળ વધ્યા જલ મંદિર આવ્યું આ બાજુ લેફ્ટ સાઈડમાં જલ મંદિરમાં વીર પરમાત્માના પગલા એમને પણ વંદન કરતા કહીએ નમો નમો જીનાણમ આ બાજુ રત્ન મંદિર છે ઘણી બધી જાળીઓ લાગેલી છે ખરેખર મને તો આ બધા દ્રશ્યો દેખાઈ રહ્યા છે રત્ન મંદિર એટલે સ્ફટિક અને રત્નો અમૂલ્ય પ્રતિમાઓ છે પરમાત્માની એ બધા ભગવાનને વંદન કરતા કહીએ નમો જીનાણમ આ બાજુ જઈએ તો ઘણા લોકો અંદર 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 જઈને ભીડ ભંજન પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરવા જાય જાઓ છો ને એમને પણ વંદન કરતા કહીએ નમો જ્ઞાન અને બરોબર વચ્ચેથી પ્રવેશ કરીએ છીએ તો સહસ્ત્રકૂટ મંદિર આવ્યું છે જેને બાબુનું દેરાસર આજુબાજુ બધે ભગવાન 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 અને વચ્ચે આદિનાથ ભગવાન જે ઉપર સુધી 99 યાત્રા ન કરી શકે એ અહીંયા સુધી 99 વાર આવી અને પોતાના આત્માનો સંતોષ માને છે કે મારી 99 યાત્રા થઈ ગઈ છે તો ચાલો આવા આદિનાથ ભગવાનને વંદન કરતા કહીએ નમો જીનાણમ બધા જ કહીશું નમો જીનાણમ અને એક બહુ સરસ મજાનું સ્તવન છે બધાને મોઢે આવડે છે બધા વ્યાજ જોડશો સીધા ચલના વાસી જીન જી ચારા આદિનાથ ને વંદન આખા દિવસના 24 કલાકમાંથી સાચું આપણા મનને પૂછી જુઓ કે મોબાઈલ વાપરવાના વાતો કરવાના કે પાપો કરવાના કેટલા કલાકો અને સાચું આપણા મનને પૂછી જુઓ
કે આવી સામૂહિક ભાવ યાત્રાની રોજ કેટલી મિનિટો સાચું કરવા જેવું તો આ જ છે. અત્યારે બધું છોડી દઈએ, બહુ બધું છોડી દઈએ, કારણ કે મારા ભગવાનથી હું છું આ જગતમાં કોઈ જ નથી. આ જેને સમજાઈ જાય એને તો મોબાઈલની સામે જોવાનું મન પણ ન જ થવું જોઈએ. બહુ સરસ મજાના ભાવે આપણે અહીંયા જોડાયા છીએ. તમે ને હું આપણે બધા અત્યારે માસી ક્યાં છીએ ભાઈ? પાલીતાણાને બાબુના દેરાસરે. વાહ, ધન્યવાદ. આપણે ક્યાં છીએ? ભગવાનને પૂછ ન પડે એવી રીતે બહાર નીકળીએ છીએ, અને બહાર નીકળતાની સાથે બરોબર આગળ વધીએ છીએ. તો બાબુના દેરાસરની બરોબર રાઈટ સાઈડમાંથી નીકળી સામે જોઈએ તો બરોબર વચ્ચે જુઓ સમોસરણ મંદિર દેખાય છે. દેખાય છે નીચે અને ઉપર ચૌમુખજી ભગવાન છે, અંદર 108 પાર્શ્વનાથ ભગવાન અને 24 તીર્થંકર ભગવાન. આ બધા ભગવાનને આપણે સૌ સાથે મળી સમૂહમાં બે હાથ જોડી મસ્તક ઝુકાવી અને વંદન કરતા કહીએ નમો જીનાણમ. બધા જ કહીશું નમો જીનાણમ. નમો જીનાણમ કહી ત્યાંથી ધીરે ધીરે કરતા ચાલવાની આગળ શરૂઆત કરીએ છીએ. ધીરે ધીરે ઉપર ચડીએ છીએ. પહેલો વિસામો આવ્યો છે, ત્યાંથી થોડું ચાલવાનું આવ્યું છે. ચાલવાનું આવે ને ત્યારે બધાને આનંદ 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 થાય, બરોબર કે નહીં? અને ચડવાનું આવે ત્યારે શું થાય? શ્વાસ ચડે? નહીં નહીં, મારા દાદાની સુવાસ ચડે. જેમ સમજે છે કે હું ચડી રહ્યો છું એને તકલીફ આવે, પણ જેમ સમજે છે કે નહીં મારા દાદા મારી ઉપર કૃપા કરી રહ્યા છે ત્યારે હું આવી રીતે યાત્રા કરી રહ્યો છું. બસ દાદા જ કરાવી રહ્યા છે, કોઈ નહીં. એક લાઈન મને અત્યારે યાદ આવી ગઈ, લઉં. બે હાથ જોડશો, બધા બે હાથ જોડશો. મને આમ બોલતા બોલતા કંઈક યાદ આવી જાય, બે હાથ જોડશો. વાલા આદિનાથ મે તો મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો આવ્યો તુમ પાસ લઈ મુગતીની આશ મને કરશો ના નિરાશ હો. મારે પાલીતાણા જવું છે, પણ ફરી પાછી ટિકિટ નીકળી ગઈ ને એમને પાછું ઇન્ડિયાની બહાર જવાનું થઈ ગયું. અફસોસ કરીને ત્યાંથી મને ફોન કરીને કહે છે, ઇન્ડિયા આવ્યો તો ખરા પણ પાલીતાણા મારાથી ન જવાય. આ બહુ વ્યક્તિ વિરલ હોય એને જ આવી ભાવ યાત્રામાં બેસવાનું મન થાય છે. સમયની અનુકૂળતા હોય તો હું તો કહું આ લાભ લઈ લેવા જેવો છે, કારણ કે 24 કલાકમાંથી એક પણ ક્ષણ એવી નથી કે આપણા કર્મનો બંધ ન થતો હોય. અત્યારે આપણે આ ભાવધારામાં ઉપર ચડી રહ્યા હોઈએ એવા ભાવ સાથે કેટલા ભવોના કર્મોને દૂર કરી દઈએ છીએ. ચડતા ચડતા ઉપર ચડીએ આગળ વધીએ છીએ તો લેફ્ટ હેન્ડ સાઈડમાં જોઈએ છે તો મોટો ઘંટ આવ્યો છે. આને કહેવાય છે કીર્તિ સ્તંભ, જે પહેલા નહોતું હવે બની ગયું છે. આ દેરાસર અંદર સ્ફટિક વગેરે પ્રતિમાઓ છે. એક પ્રદક્ષિણા કરીએ એટલે ચૌમુખી ભગવાનને વંદનનો લાભ મળી જાય. બધા હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો. બધા જ કહીશું નમો. ત્યાંથી થોડાક આગળ વધ્યા તો રાઈટ હેન્ડ સાઈડમાં ભરત ચક્રવર્તી મહારાજાના પગલા આવ્યા છે. આ ઉસર્પિણી કાળમાં સૌથી પહેલો શત્રુંજય ગિરિરાજનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો? અને સૌથી પહેલી છરી પાલિત સંગ યાત્રા કઢાવનાર જો કોઈ આદિનાથ ભગવાનની પ્રેરણાથી તો એ ભરત ચક્રવર્તી મહારાજ અત્યારે મોક્ષમાં છે. અત્યારે એમને પણ આપણે બે હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો સિદ્ધાણમ. શું કહીશું? નમો સિદ્ધાણમ. ત્યાંથી ધીરે ધીરે આગળ વધ્યા તો નેમિનાથ ભગવાનના પ્રથમ ગણધર વરદત સ્વામીના પગલા આવ્યા છે. એમને વંદન કરતા કહીએ નમો સિદ્ધાણમ. ત્યાંથી આગળ વધ્યા આદિનાથ ભગવાનના પગલા, એમને વંદન કરતા કહીએ નમો જીનાણમ. ત્યાંથી હજુ આગળ વધ્યા, ફરી આદિનાથ ભગવાનના પગલા આવ્યા, એમને વંદન કરતા કહીએ નમો જીનાણમ. હજુ આગળ વધીએ છીએ તો કુમારકુંડ આવ્યો છે. કુમારકુંડ નામ કેમ પડ્યું? તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબની પ્રેરણાથી કુમારપાળ મહારાજાએ આ કુંડનું નિર્માણ કર્યું છે. માટે એનું નામ શું પડ્યું? કુમારકુંડ. એમણે કુમારપાળ વિહાર નામની ટૂંક પણ બંધાવી છે. ત્યાં રહેલા પરમાત્માને પણ વિહાર જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો જીનાણ. હજુ આગળ વધ્યા તો ફરી આદિનાથ ભગવાનના પગલા આવ્યા. ઓહ, મને કોઈ કહેશે અહીં બેઠેલામાંથી કે આદિનાથ ભગવાનના પગલા આપણને વારે વારે ઉપર ચડતા ચડતા કેમ જોવા મળે છે?
બોલો ભાઈ આદિનાથ ભગવાનના બારે જોવા મળે છે કારણ કે ભગવાન આવ્યા જ છે કેટલી બધી વાર 99 વાર જો આ બધા બહેનો બોલી ગયા કેટલું ઇઝી છે ને પૂર્વ 99 બોલવું પણ એ સમજીએ તો મોડું ખુલી જશે અહીં બેઠેલા ઓ એમ થઈ જશે હા બેને બધી ખબર છે પેલા ભાવ યાત્રામાં આવ્યા લાગો છો 84 લેક્સ મલ્ટીપ્લાય બાય 84 લેક્સ એટલે એક પૂર્વ થાય એક પૂર્વ શું જવાબ આવે 70,560 અબજ વાર એટલે એક પૂર્વ એને મલ્ટીપ્લાય બાય 99 કરીએ ત્યારે 99 પૂર્વનો જવાબ આવે એ પણ જ્ઞાનીઓ આપેલો છે 69,85,440 અબજ વાર મારા આદિનાથ ભગવાન અહીં પધાર્યા છે મને વર્ષે એક વાર જવાનું મન ન થાય આપણા મનને પૂછે હું કોઈ પણ ફિગર નથી બોલ્યો ફરીથી કહું છું 69,85,440 અરબ ટાઈમ્સ મારા પહેલા તીર્થંકર ભગવાન પોતે તો આવ્યા ને કેટલાય લોકોને અહીંયા મોકલ્યા છે જાઓ તમારું કલ્યાણ થઈ જશે અને જે આવ્યા બધા કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા છે અહીંથી તો એ નિમિત્તે 99 પૂર્વ એને કહેવાય એટલે એ નિમિત્તે આખી લાઈફમાં 99 હું તો એટલી યાત્રા નહીં કરી શકું પણ 99 વાર તો કરી શકું 99 યાત્રા કરવાનું મને મન ન થાય આપણા મનને પૂછે માટે આદિનાથ ભગવાનના પગલા વારે વારે જોવા મળે ચાલો એમને પણ વંદન કરતા કહીએ નમો જીનાણ બધા બોલશું નમો પાછળ બેઠેલા તમે પણ નમો નમો જીનાણ થોડા હજી ઉપર ચડ્યા ત્યાં બરોબર ફૂટ્યો પાપનો ઘડો બાંધ્યો પુણ્યનો પડો અને આવ્યો હિંગળાજનો હડો એટલે હિંગળાજનો હડો એટલે શું તો એક નાનકડી સ્ટોરી છે તમારા બાબા બાબી બેબીને પણ કેવી જોઈએ એને પણ ઉત્સુકતા વધશે બીજાને કહેશે એ સ્ટોરી શું છે તો એક વખત હિંગુલ નામનો રાક્ષસ આ જગ્યાએ ચડી ગયો છે ને આપણા જેવા જેટલા યાત્રિકો એને ઉચકી ઉચકીને નીચે ફેંકી દે ઉચકી ઉચકીને નીચે ફેંકી એવો ઉપદ્રવ મચાવ્યો કે એના ડરથી યાત્રા બંધ થઈ હવે કરું છું તો એ સમયે નેમિનાથ ભગવાનના શાસન અધિષ્ઠાયિકા અંબિકા માતા પ્રસન્ન થયા છે અને અંબિકા માતાએ એ રાક્ષસ સાથે યુદ્ધ કર્યું યુદ્ધમાં રાક્ષસનો પરાભવ થયો એની છેલ્લી ઈચ્છા પૂછવા બીજી કોઈ ઈચ્છા નથી બસ આ સ્થાનમાં તમારી સાથે મારું નામ જોડાય બીજું કાંઈ જ નહીં ત્યારથી અંબિકા માતાનું નામ શું પડી ગયું હિંગળાજ એટલે હિંગળાજ માતા પણ અંબિકા માતા છે મૂળ શાસન અધિષ્ઠાયિકાને સંકિત ધારીની દેવી છે એમને પણ બે હાથ જોડીને કહીશું નક્ષીવાડી દેરી ઘણા અહીંયા નજર પણ જતી નથી જવું જોઈએ ઘણા લોકો સીધા જ ચાલતા હોય છે પણ અહીંયા જઈને જોઈશું તો ચાર શાશ્વત જીના પગલા ઋષભ ચંદ્રાનંદ વારીશેણ અને વર્ધમાન એ તમામને આપણે બે હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો જીનાણમ સુકેશુ નમો ત્યાંથી ધીરે ધીરે કરતા આગળ વધીએ છીએ તો આગળ વધતા લેફ્ટ હેન્ડ સાઈડમાં સુકોશલ મુનિના પગલા આવ્યા કરતા કહીએ નમો સિદ્ધાણમ ત્યાંથી હજુ આગળ વધ્યા તો આદિનાથ ભગવાનના પગલા આવ્યા એમને વંદન કરતા કહીએ નમો જીનાણમ બસ ચડતા ચડતા ઉપર ચડીએ છીએ કોઈ થાકતા નહીં બસ હવે અડધેથી ઉપર સુધી તો પહોંચી ગયા છીએ બહુ સરસ મજાના ભાવે બે હાથ જોડશો બધા બે હાજો સિદ્ધગીરી ને ભેટવાનો ભાવ જાગ્યો ગિરિવર ની ભક્તિ માં મારો મનડો લાગ્યો સિદ્ધગીરી ને ભેટવાનો ભાવ જાગ્યો રે સિદ્ધગીરી ને ભેટવાનો ભાવ જાગ્યો રે ગિરિવરની ભક્તિ માં મનડો લાગ્યો રે ઓ ગિરિવરની ભક્તિ માં મારો મનડો લાગ્યો રે સિદ્ધગીરીને ભેટવાનો ભાવ જાગ્યો ઉજ્જવલ ગિરિને ભેટતા બસ હર્ષિત અહીંયા
ने आरा तोरे मेरु मही दर्दीर्थ ने आरा योरे गिरिवरी भक्ति मा मारु मनडो लाग्यो रे ओ गिरिवरी भक्ति मा मारु मनडो लाग्यो रे सिद्ध गिरी ने भेट मान आ जायो सिद्ध गिरी ने મને આ ગીત કેમ અત્યારે યાદ આવ્યું એટલા માટે કારણ કે તમે જયારે ઉપર ચડતા હો ને ત્યારે જો રાઈટ સાઈડ માં એક શિલા દેખાય અને એની ઉપર ગિરિવાર ગિરિરાજના નામ લખેલા હોય જોયા છે તમે તો એમાં એક જગ્યાએ લખ્યું ઉજ્જવલ ગિરી એક જગ્યાએ લખ્યું મેરુ મહીધર ગિરી તો આ બધા નામ છે અત્યારે મેં ગીતમાં લીધા કારણ કે નામ સાંભળતા જોતા આપણને એમ થઈ જાય કે કેવું સરસ મજાનું આ સ્તવન કે એક એક નામ આ ગિરિરાજના કેટલા નામ છે 108 નામ આવા શત્રુંજય ગિરિરાજની ભક્તિ કરવા માટે આપણે આગળ વધ્યા છીએ અને રાઈટ સાઈડમાં જોઈએ છે શ્રી પૂજ્યની ટૂંક આવી ગઈ છે બરોબર એની અંદર જઈએ એ પહેલા રાઈટ સાઈડમાં 12 આ બાજુ ને 12 આ બાજુ 24 ભગવાન છે જોયા છે એમના પગલા છે જે ભગવાન જે વૃક્ષ નીચેથી કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા એ વૃક્ષ અને ભગવાનના પગલા આદિનાથ ભગવાનથી મહાવીર સ્વામી ભગવાન એક પ્રદક્ષિણા કરી લઈએ એટલે 12 + 12 એમ 24 છે 24 ભગવાનને દર્શન વંદનનો ચાલો બધા 24 + 24 ભગવાનને વંદન કરતા કહીએ નમો 24 વાર બોલવું જોઈએ એક વાર તો દિલથી બોલશું નમો નમો ચિનારામ ત્યાંથી શ્રી પૂજ્યની ટૂંકમાં જે દેરી છે એમાં પ્રવેશ કર્યો છે પ્રવેશ કરતાની સાથે જોઈએ છે કે પદ્માવતી માતા ઉપર 5 ફણાવાળા પાર્શ્વનાથ ભગવાન છે સૌથી પહેલા પાર્શ્વનાથ ભગવાનને વંદન કરતા કહીએ નમો જિનાણમ અને પદ્માવતી માતાને ઘણા લોકો અહીંયા ચુંગડી પણ ચડાવે છે કલિકાલમાં હજરા હજૂર છે અને આવા પદ્માવતી માતાનો એક મંત્ર મને યાદ આવ્યો છે સૌથી પહેલા એમને બે હાથ જોડીને કહીએ પ્રણામ અને બધા સ્વાહા બોલશો બે હાથ જોડશો ઓ બધા બે હાથ જોડશો ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયની પાંચાપૂર્ણી નિરિત્યમ સિદ્ધિમ જયમ 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 કુરુ કુરુ બોલો બોલો પદ્માવતી માત કી ત્યાંથી ધીરે ધીરે કરતા ફરી પાછા મૂળ રસ્તે આવીને ઉપર ચડીએ છીએ તો આગળ વધતા ઘુમ્મટવાળી દેરી આવી છે ત્યાં 4 પ્રતિમા ઊભી છે શ્યામવર્ણી પ્રતિમા કોની દ્રાવિડજી વારીખિલજી અહીમુત્તાજી અને નારદજી નારદજી આ જગ્યાએથી 91,91,00,000 આત્માઓ સાથે મોક્ષે ગયા છે એમને પણ આપણે બે હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો સિદ્ધાણમ ત્યાંથી ધીરે ધીરે કરતા ઉપર ચડીએ છીએ તો 3 શિખરવાળી દેરી આવી છે જેમાં 5 પ્રતિમા ઊભી છે કોની છે શ્રી રામ શ્રી ભરત ધાવચા પુત્ર બોલો ભાઈ એક ભગવાનના દર્શન કરો તો શું લાભ છે અહીં બેઠેલામાંથી એનીબડી નોસ કોઈને ખબર છે આ જાણ્યા પછી જોજો તમે રહી નહીં શકો દર્શન કરવામાં તમારો દીકરો કે દીકરી એને કહેશો તો રોજ દર્શન કરતા થઈ જશે મારી જવાબદારી બોલો આ જાણ્યા પછી એક ભગવાનના દર્શન કરવાથી શું લાભ છે ભાઈ 1000 ઉપવાસ કરીએ અને જે લાભ થાય એટલો એક ભગવાનના દર્શન કરવાથી થાય છે ઓ સાચું બોલજો આખી લાઈફમાં સળંગ 1000 ઉપવાસ ક્યારે કરશો ભાઈ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ પણ ભગવાનના દર્શન રોજ કરી શકાય છે આ જેને સમજાય છે એને તો રોજ ભગવાનના સવાર સાંજ દર્શન કરવાનો મન થઈ જાય છે ખરેખર નવટુંક જઈએ તો કેટલા બધા ભગવાનના દર્શનનો આપણને લાભ મળી જાય છે કેટલો મોટો આપણે છે ને જ્ઞાન નથી એટલે ખબર નથી કે ક્યારે કેટલા બાંધીએ છીએ ને ક્યારે કેટલા છોડીએ છીએ અત્યારે આ સભામાં પણ આપણા કેટલાય ભવોના કર્મો દૂર થઈ ગયા છે ખરેખર હું તમને બધાને એક સવાલ પૂછું કે આખા શત્રુંજય ગિરિરાજ ઉપર ટોટલ કેટલા દેરાસરો છે નાના મોટા અહીં બેઠેલામાંથી કોઈકને તો ખબર કેટલા દેરાસર છે ભાઈ કેટલા દેરાસર છે બેન નથી ખબર ને આપણે ચડ્યા ને ઉતરી ગયા બરોબર કે નહીં મારી વાત સાચી છે નીચે ઉતર્યા પછી ક્યારે રાઈટ સાઈડમાં આનંદજી કલ્યાણજીની પેઢી છે ત્યાં પૂછવાનો પ્રયાસ કર્યો છે ઉપર આખા ગિરિરાજ ઉપર કેટલા દેરાસર છે ક્યારે પૂછ્યું છે ભાઈ નહીં ને નહીં સાંભળો 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 ઘણી વાર આવું બને છે ઘણી વાર ને આખી જિંદગી આ જ બને છે આપણે નીચેથી ઉપર ચડીએ ને તો મારા દાદા મારા દાદા મારા દાદા બહુ ભાવ હોય છે બહુ ભાવ
પણ જેવા ઉપરથી નીચે ઉતરીએ છીએ તો શું દેખાય ભાઈ? આતા ખાતું? મને ઘણા લોકો કહે છે કે નીચેથી ઉપર ચડતા 1.5-2 કલાક થાય, પણ ઉપરથી નીચે ઉતરતા 45 મિનિટ માંડ થતી હોય છે. મારી વાત સાચી છે? અને અહીં જેટલા બેઠા છો તમને બધાને પૂછો, આ જ્યાં જ્યાં પણ પડાવ આવ્યા છે, જ્યાં જ્યાં દેરીઓ આવી છે, જ્યાં જ્યાં આવા દેરાસરો છે, બધે તમે બધા નમો જીણાનમ નમો સિદ્ધાંત બધી જગ્યાએ બોલો છો ખરા? નહીં તો યાત્રા ન થઈ. ઓ યાત્રા ન થઈ, ચડ ઉતર થઈ. ચડ ઉતર, ચડ ઉતર. પેલો ડોલી વાળો આપણા કરતા વધારે વખત, આપણા કરતા વધુ વજન લઈ અને કરે છે, એને કોઈ લાભ નથી. આપણે ચડ ઉતર નથી કરવાની. ઓ ચડ ઉતર નથી. હું 99 કરવા જતો હોય ને એને પણ આ જ કહું છું, એક યાત્રા કરીએ, પણ એવી કરીએ કે આપણને ખરેખર લાભ મળે. એવું ક્યારે બન્યું? સાચું કેજો અહીં બેઠેલા બધા, કે યાત્રા કરતી વખતે 3 નિશાની તમારામાં કે મારામાં, આપણામાં આવી. આ 3 નિશાની જો આવી ને તો સમજવાનું કે આપણી યાત્રા સફળ, બાકી તો માત્ર ચડ ઉતર કરીને આવી ગયા. 3 નિશાની કઈ ભાઈ? સૌથી પહેલું સિમ્પટમ, યાત્રા કરતી વખતે ગુસબમ આવી જાય, રૂવાડા ઊભા થઈ જાય. હું કેટલો લકી છું કે મને અહીંયા આવવાનો લાભ મળે છે. બોલો, રૂવાડા ઊભા થાય તો સમજવાનું કે આપણી યાત્રા સફળ થઈ. નંબર 2, દાદાના દરબારમાં જઈએ ત્યારે વાણી ગદગદ બની જાય, હે ભગવાન કેટલાય ભવોથી મેં ભ્રમણા કરી છે, બસ હવે આ ભ્રમણામાંથી દૂર કરો, મને આ ભવોનો હવે કંટાળો આવે છે, ભગવાન બસ મને તારા જેવા બનાવો. આવી વાણી ગદગદ થઈ ગઈ હોય તો સમજવાનું કે આપણી યાત્રા સફળ થઈ. નંબર 3, ભગવાનને જોયા પછી, ભગવાનનો કદાચ સ્પર્શ કર્યા પછી આપણી આંખોમાંથી આંસુ છલકાઈ જાય તો સમજવાનું કે આપણી યાત્રા સફળ. આ 3 નિશાની આવી છે અત્યાર સુધી આટલી યાત્રા કરતા. જો નથી આવી તો ખરેખર હજી સુધી કર્યું શું? આપણે બસ ચડ્યા અને ઉતરી ગયા. ડોલીવાળો રોજ કેટલી વાર કરે છે, યાત્રા કરવી છે. અમારા ગુરુદેવે 3 શબ્દો આપ્યા, અહીંયા લખાઈ ગયા. અહીંયા માત્ર પગ ચાલે ને એને ભ્રમણ કહેવાય, પગ સાથે મગજ ચાલે એનું નામ છે જર્ની અથવા પ્રવાસ, પણ પગ માથા સાથે હૈયું ચાલે, હૃદયના ભાવ ભળે એનું નામ છે યાત્રા. હવે યાત્રા કેટલી કરી, પ્રવાસ કેટલો કર્યો, અને ભ્રમણ 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 કેટલું કર્યું આપણા મનને પૂછીએ. આખા ગિરિરાજ ઉપર 3507 3507 દેરાસરો છે. બધાને વંદન કરતા કહીએ નમો. ભાઈ ફરી બેટરી ડાઉન થઈ ગઈ. નમો. એક વાત તમને કરી દઉં, સામે 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 ઉવસગ્રમ સ્તોત્રમાં ભદ્રબાઉ સ્વામી 14 પૂર્વધર છે. 14 પૂર્વધર, આટલા જ્ઞાની, અગાધ જ્ઞાની, જે કે એ સત્યને આપણે માનીએ ને, બરોબર કે નહીં? એમણે ઉવસગ્રમ સ્તોત્રમાં એક લાઈન લખી દીધી, સમજદાર કો ઈશારા કાફી. કઈ લાઈન? તુચ્છ પણામો વી. જો બધાને આવડે છે, પણ એનો મિનિંગ શું થાય? એનો મિનિંગ શું થાય? ભગવાનને કરેલો એક વાર પ્રણામ નમસ્કાર બહુ ફલો હોય, બહુ ફળ આપે છે. તો હું તમને વારે વારે આ કરાવું છું, જેટલા બેઠા છો વારે વારે તમે કરી રહ્યા છો તો કેટલું ફળ મળશે? માટે હું વારે વારે કહું છું, બધા બે હાથ જોડીને કહીએ નમો. હા, બધા જ કહીશું નમો. નમો જીનાર. આવી ઘણી બધી વાતો છે, જો કરતા રહીએ તો કરતા જ રહીએ. આપણે દાદાના દરબાર સુધી પહોંચવું છે. ચાલો હજુ આગળ વધીએ છીએ તો રાઈટ હેન્ડ સાઈડમાં ચાલવાનો રસ્તો આવ્યો છે. ત્યાં 3 પ્રતિમા ઊભી છે. કોની? જાલી, મયાલી, ઉવ્યાલી. આ કોણ છે? કૃષ્ણ મહારાજાના પુત્રો. નેમિનાથ ભગવાનની પ્રેરણાથી આ ગુફામાં આવ્યા, કેટલાય આત્માઓ સાથે અહીંથી મોક્ષે ગયા. એ તમામે તમામ સિદ્ધાત્માઓને બે હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ નમો સિદ્ધાર્થ. નમો સિદ્ધાર્થ. હજુ આગળ વધ્યા તો મોટો દરવાજો આવ્યો, લખ્યું છે રામ પોર્ટ. પહેલો દરવાજો આવ્યો, પ્રવેશ કર્યો. બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. જરા દિલથી નહીં બોલો, બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. દરવાજામાં પ્રવેશ કર્યા પછી 1 2 3 4 5 શિખર વાળું દેરાસર. કોણ? મારા વિમલનાથ ભગવાન. એમ વંદન કરતા કે નમો જીનાણ. ત્યાર પછી 3 શિખર વાળું દેરાસર સુમતીનાથ ભગવાન. એમને વંદન કરતા કહીએ નમો જીનાણ. ત્યાર પછી મોતીશાહ શેઠની ટૂંક એમાં આદિનાથ ભગવાન. એમને વંદન કરતા કહીએ નમો જીનાણ. આ બાજુ સગાડપોળ, એમાં પ્રવેશ કર્યો. બીજો દરવાજો, હજી આગળ વધ્યા, ઉપર ચડ્યા. ત્રીજો દરવાજો વાગણપોળ. અહીંયા પણ ઘણા બધા ઇતિહાસો છુપાયેલા છે. વાગણપોળથી આગળ પ્રવેશ કર્યો. લેફ્ટ હેન્ડ સાઈડ જોઈએ છે તો ઘણી બધી ભીડ દેખાય છે. કોણ છે ત્યાં? શાંતિનાથ ભગવાન. એવા કેટલા છે અહીંયા બેઠેલામાંથી, ભાઈઓ બહેનોમાંથી,
કે જે શાંતિનાથ ભગવાનના દરબારમાં જાઓ છો બધા પાકું હા તો જે શાંતિનાથ ભગવાનના દરબારમાં જાય અને એની પહેલા એમના મનમાં વિચાર આવે કે આ જગ્યાએ શાંતિનાથ ભગવાનનું ચોમાસું થયું અને એમના ચોમાસામાં 1,52,55,770 મુનિ મોક્ષે ગયા બધાને હું વંદન કરું છું કેટલા છે એવા હાથ ઉપર હાથ ઉપર એવા કેટલા જણ છે કે જે શાંતિનાથ દાદાના દરબારમાં જઈ પહેલાં આટલા બધા આત્માઓને વંદન કરે છે ખબર જ નથી ખબર નથી ત્યાં સુધી ભાવ નથી અને ખબર પડ્યા પછી ભાવ આવ્યા વગર રહેતો નથી ચલો આખો ફિગર યાદ ન રહે 1,52,00,000 નહીં 1.5 કરોડ આટલું તો યાદ રહેશે શાંતિનાથ દાદાના દરબારમાં જઈએ એ પેલા 1.5 કરોડ આત્માઓ જે આ જગ્યાએથી મોક્ષે ગયા તમામને હું બે હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહું છું નમો સિદ્ધાર્થ શું કહીશું નમો સિદ્ધાર્થ મારે એક વાત પૂછવી છે કે ચડતી વખતે કદાચ તમારામાંથી કોઈક બોલતું હશે નમો જીનાનું નમો સિદ્ધાર્થ સાચું બોલજો બધા બેઠેલા એ જ રસ્તેથી તમે ઉપરથી નીચે ઉતરો દાદાના દરબારમાં પૂજા થઈ ગઈ બધું થઈ ગયું હવે નીચે ઉતરો છો એ જ રસ્તેથી એ જ દેરી આવે છે પાછી આદિનાથ ભગવાનના પગલાને સાચું બોલજો અહીં બેઠેલા બધા ફરી પાછા નમો જીનાનમ નમો સિદ્ધાનમ બોલો છો ખરા કેમ નહીં ઓ કેમ નહીં એ જ રસ્તેથી આપણે નીચે ઉતરીએ છીએ તો આદિનાથ ભગવાનના પગલા આવે એમને ન કહી શકીએ હે ભગવાન ફરી પાછી મને યાત્રા ક્યારે કરાવશો એ જ રસ્તેથી ઉપરથી નીચે ઉતરીએ છીએ તો એમ ન કહી શકીએ હે સિદ્ધ ભગવાન મને પણ વહેલામાં વહેલી તકે સિદ્ધ બનાવો ને તમારા જેવા બસ નમો સિદ્ધાનમ કહીને આગળ વધીએ એ બાને શું થાય છે મેં અનુભવ કર્યો છે કે ઉપરથી ઉતરતી વખતે પણ તમારું થોડી એકવાર માટે શ્વાસ ત્યાં ઉભો એટલે તમે થોડોક થાક લઈ શકો છો ઉપરથી ઉતરતા લેફ્ટ હેન્ડ સાઈડ નમો સિદ્ધાનમ આગળ વધ્યા ફરી રાઈટ હેન્ડ સાઈડ નમો જીનાનમ ફરી આગળ વધ્યા એમ કરતા 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 નીચે કેમ ન ઉતરીએ કરવા જો મને એક સાધ્વીજી ભગવંતે કહ્યું કે રૂપેશભાઈ તમારી વાત સાચી છે ચડતી વખતે તો બધા લોકો બોલે છે પણ ઉતરતી વખતે કોઈ જ નથી બોલતા હવે બધા બોલશો ઓ તમને કહું બધા બોલશો તો મારી આ યાત્રા સફળ થઈ ગઈ કારણ કે બધાને બોલવાનો ભાવ થશે અને બોલશો તો ભાવ આવશે ચાલો ધીરે ધીરે કરતા જો આગળ વધ્યા અને ચોથો દરવાજો આવ્યો હાથી પોળ નહીં એ પેલા શાંતિનાથ ભગવાન નું દેરાસર છે આપણે ત્યાં ઉભા છીએ અંદર જઈએ છીએ શાંતિનાથ ભગવાન ને વંદન કરતા કે નમો જીનાણ અને એમની સ્તુતિ કરીએ બે હાથ જોડશો બધા બે હાથ જોડજો સુધા સુધરવા જ્યોત્સના નિર્મલીકૃત દિમુખ રૂપલક્ષમાં તમો શાંતિ શાંતિનાથ જીનો સ્તુવા પ્રણ કમાસ મણ ઈચ્છામી કમાસ મણ નિરામ જમ જમ સમ નરનામી ઈચ્છામી કમાસ મણ નિરામ જમ જમ સમ નરનામી ચામિક માસ મણ મંદિર રામ જમ જન સેમ દોણ નામી સફલ ગણે જાન કરમ દોસ મન દોણ દોણ દસ કમ દસ મન દે આ તે નિરસ કો તે સદેમ દીધા નય અણ પેવડ મણી જમ કોસ મન તો સસમ ને સસમ કાસિમ છિમ જમાણ ઉડણ માસ મ બમરે પૂછાય સુમી હમ સે ચાલિંગ સુમી કે સંચાલિંગ સુમી વિચ સંચાલિંગ એવ મય મા કરિંગ ભગો વિરાય ઉન કસ કો જા વરિયંતાણ ગોંદાણ નો કારણ નો મર વિતાવ કેમ ઠાણે ન મોણે ન જાણે ન એક નૌકા નો કૌસક થોઈ સાંભળી ને પારજો અપાણ મોસિરામ નમો અરિયંતાણ નો મરસતા ચાર પાંચ સ્તુ સાધ શાંતિ સોહંકર સાઈ બો સંયમ અવધારે સુમિત ને ઘેર પારણ ભવ પાર ઉતારે વિચરંતા અવની તળે તપ ઉગ્ર વિહારે જ્ઞાન ધ્યાન એક તાન થી તિર્યં ચને તારે નમો અરિયંતાણ ઈચ્છામી કુમાસ મણો રામ જેમ જેમ સેમ દોડ દાવી બોલ બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી આપણે ક્યાં છીએ ભાઈ અંબિકા માતા એમને પણ કહીશું પ્રણામ ત્યાર પછી પદ્માવતી માતા એમને પણ કહીશું પ્રણામ ત્યાર પછી શાંતિનાથ ભગવાનના અધિષ્ઠાયકા એટલે નિર્વાણી દેવી માં એમને પણ કહીશું પ્રણામ ફરી ઉપર ચડીએ છીએ રાઈટ હેન્ડ સાઈડ માં જોયું છે તો કવળી અક્ષની મૂળ દેરી શત્રુંજયના અધિષ્ઠાય જે નીચે હતા હવે ઉપર પણ આપણે દર્શન કરતા કે બે હાથ જોડીને પ્રણામ ત્યાંથી હજુ આગળ વધ્યા લેફ્ટ હેન્ડ સાઈડ માં નેમિનાથ ભગવાનની ચોરીનું દેરાસર નેમિનાથ ભગવાનને વંદન કરતા કે નમો જીનાણ આજુબાજુ બધે દેરાસર 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 નમો જીનાણ નમો સિદ્ધાન નમો જીનાણ નમો સિદ્ધાન કરતા આગળ વધ્યા ચોથો દરવાજો હાથીપોળ જ્યાં ફૂલવાળા બેસે છે જ્યાં સ્નાન ગૃહ છે જ્યાં લોકો બેલ્ટ બંધાવે છે હજુ આગળ વધીએ છીએ અને ઉપર ચડ્યાનો રતનપોળ પાંચમો દરવાજો આવ્યો દાદાની ધજા દેખાઈ ગઈ આ હા ખરેખર દાદાના શિખરો દેખાવા માંડ્યા છે બધા સાથે મળી ખૂબ ભાવથી બે હાથ જોડશો બધા બે હાથ જોડશો એક લાઈન બહુ સરસ મજાની બધાને મોઢે આવડતી હશે એવું માનું છું બધા બોલશો ઊંચા ઊંચા શત્રુંજય
દરેક જણ સાધર્મિક ભક્તિનો લાભ આપીને જજો
ચાલો આપણે ત્રણ પ્રદક્ષિણા કરશું. બે હાથ જોડજો. એક એક ડગલું ભરે શેત્રુંજા સમજે રિકવ સવ કહે ભવ ક્રોધના કર્મ કપાવે તે ઈચ્છા મિક માસ મૌન જામ જમ જન સિયા મધે વંદા સિદ્ધા ચલ સમરો સદા સોરઠ દેશ મુજાર મનુષ્ય જન્મ પામી કરી વંદુ વાર હજાર ઈચ્છા મિક માસ મૌન જામ જમ જન સુંદરનારી શત્રુંજય સમુતિ રથ નહીં રિકવ સમુ નહીં દેવ ગૌતમ સરિખા ગુરુ નહીં વળી વળી વંદુ તે ઈચ્છા મિક માસ મૌન જામ જમ જન સિયા મધેણ વંદા. પ્રદક્ષિણા કરતા આપણે પાછળની બાજુ રાયણ વૃક્ષ એની નીચે જબરદસ્ત કોટીની જગ્યા છે. આમ તો આખો ગિરિરાજ પવિત્ર છે, પણ આખા ગિરિરાજમાં પણ સૌથી જબરદસ્ત પવિત્ર જગ્યા કોઈ હોય તો એ રાયણ વૃક્ષ. કેમ? તો જેટલા તીર્થંકર ભગવંતો આવે છે એ બધાના સમોસરના મંડાણ આ જ વૃક્ષની નીચે આ જગ્યાએ થાય છે. આ ઉસર્પિણી કાળમાં સૌથી પહેલા કયા ભગવાન પધાર્યા? આદિનાથ. માટે આદિનાથ ભગવાનના વિશાળ પગલા છે, એમના પગલામાં 108 લક્ષણ છે. ભગવાનના આખા શરીરમાં 1008 અને ભગવાનના પગલામાં 108 લક્ષણ હોય છે. તો આવા આદિનાથ ભગવાનના પગલા છે, બે હાથ જોડી મસ્તક ઝુકાવીને ભગવાનને વંદન કરતા કહીએ નમો. બધા નહીં બોલો નમો નમો જીનાણ. એક સ્તુતિ કરશું, બે હાથ જોડજો. આદિમમ પૃથ્વીનાથ માધવમ નિષ્પરિગ્રહ આદિમમ તીર્થનાથમ ચ ઋષભ સ્વામી નમસ્તુમા ઈચ્છામી કુમાસમણુદિરામ જમ જન સમદરણામી ઈચ્છામી કુમાસમણુદિરામ જમ જન સમદરણામી ઈચ્છામી કુમાસમણુદિરામ જમ જન સમદરણામી સબ્બલોને જાણ કરી કુમાસમણુદિરામ જમ જન સમદરણામી બોઈલા પ્યાન સુમતે સદમ તુતાણે અણ પરમાણી નામ કસ કુમના તો સસુને સસુન કાસ્યમ ચેમ જમાણ મો નિર્વાણ સંગમ પૂછાય સુમિંગ ઓ સંચાલિંગ સુમિંગ કે સંચાલિંગ સુમિંગ દિઠિ સંચાલિંગ એવું મેં માગરી કપો કોગરા યોજન કસ કો જાન વિંતાન ભૂંતાન નમકરણ પરિમતાવ કેમ ઠાણેનમ મોણેનમ જાણેનમ. અબ એક નૌકારનો કૌશક થોઈ સાંભળીને પાર જો પાણ મોસરામ નમો અરિયંતાણ નમો રસિદ્ધાચાર ઉપાધ્યાય સર્વસાધુભ્યા શ્રી શત્રુંજય આદિજીન આવ્યા પૂર્વન વાણવારજી અનંત લાવ્યા જીનવર જાણી સમોસર્યા નિર્ધારજી વિમલ ગિરિવર મહિમા મોટો સિદ્ધાચલ ઇણે ઠામજી કાંકરી ત્યાં અનંતા 108 ગિરી નામ જીન મોહિંતાણ ઈચ્છામી કુમાસ મોહિંતાણ જમ જમ સમદોણદામી બોલો બોલો શ્રી આદિનાથ ભગવાન કી. આપણે ક્યાં છીએ અત્યારે? રાયણ પગલે. રાયણ પગલેથી બરોબર આ બાજુ આવે છે તો દાદાના દરબારની બરોબર સામે કોણ છે? પુંડરીક સ્વામી ભગવાન. ખરેખર અહીં બેઠેલા બધાને ખ્યાલ છે જેને આપણે હોળીનો દિવસ કહીએ છીએ ફાગણ સુદ પૂનમ, એ દિવસે 5 કરોડ આત્માઓ સાથે અહીં પધાર્યા. કોણ? પુંડરીક સ્વામી. એક મહિનાનું અનશન કર્યું અને ચૈત્રી પૂર્ણિમાના દિવસે 5.5 કરોડ આત્માઓ અહીંથી મોક્ષે ગયા. એ તમામ સિદ્ધાત્માઓને આપણે વંદન કરતા કહીએ નમો. ભાઈ 5 કરોડ વાર બોલવું જોઈએ, એક વાર તો દિલથી બોલશો બધા નમો. બોલો ને બધા નમો નમો સિદ્ધાણમ. અહીં પણ નાનકડી ભાવ પૂજા, બે હાથ જોડશો. ઈચ્છામી કુમાસ મણોની રામ જામ જન સમદોણામી ઈચ્છામી કુમાસ મણોની રામ જામ જન સમદોણામી ઈચ્છામી કુમાસ મણોની રામ જામ જન સેમ દોણામી સફલ વન જામ કરી કુમાસ મણોની રામ જામ જન કરતે સમણ દે હોય લાવતે અને સુમત સતે મત દાણે અણ કોઈ પાણી નામ કસ કુમન તો સસુન સસુન કાસીમ છેમ જમણ ઉડણ વાસ કુમ બોલે નો ચાય સુમી ઓન સિન ડાલિંગ સુમ કસ ડાલિંગ સુમ મિટન સિન ચાલિંગ એવું મેં માગરી કપો કોલ અવિરાય હોય ચુકાસ કો જાવરી દાણ દાણ નું કરણ પર મે તાવ કામ ઠાણે નમ ઓણે નમ જાણે નમ એક નૌકા નો કાવ સક થોઈ સાંભળીને પાર જો પાણ મસરા નમો અરિયંતાણ નમો વિસ્તાચાર પદ્યાય સર્વસાધુભ્ય પુંડરીક ગિરી મહિમા આગમમાં પ્રસિદ્ધ વિમલાચલ ભેટી લઈએ અવિચલ રીત પંચમી ગતિ પહોંચ્યા મુનિવર ક્રોડા ક્રોડ એણે તીર્થે આવી કર્મ વિપાક વિછોડ નમો અરિયંતાણ ઈચ્છામી કુમાસ મોહન જમ જમ જન સમદોણદામી બોલો બોલો શ્રી પુંડરીક સ્વામી ભગવાન કી જય. બરોબર ત્યાંથી ફરીને આ બાજુ આવીએ છીએ દાદાના દરબારમાં. દાદાના દરબારમાં પ્રવેશ કરીએ છીએ. જેવો પ્રવેશ કર્યો મોટી વિશાળ પ્રતિમા દાદાની દેખાણી, આપણે બધા સાથે મળી પરમાત્માને જોઈ બે હાથ જોડી મસ્તક ઝુકાવીને વંદન કરતા કહીએ છીએ નમો. બધા મોજો નમો. બોલો શ્રી આદિનાથ ભગવાન કી. અને અહીંયા બધા બે હાથ જોડી પરમાત્માની સામે સ્તુતિ કરશું. બધા સાથે મળી ખૂબ ભાવથી કહીએ જેણે ઉગાર્યો વિશ્વને અજ્ઞાનના અંધારથી
તેણે સજાવ્યો વિશ્વને સંસારના શણગારને, જેણે બચાવ્યો વિશ્વને સંસાર પારાવારથી, તે આદિનાથ જીવેન્દ્રને પંચાંગ ભાવે ઓનમ, તે આદિનાથ જીવેન્દ્રને. બેઠેલા બધાને તો નહીં ખબર હોય પણ 491 વર્ષ પહેલા ઓ ભાઈઓ બહેનો, જ્યારે કર્માશા શેઠે પ્રતિષ્ઠા કરાવી આ પરમાત્માની, મૂળ નાયક દાદા વિદ્યામંડન સુરીશ્વરજી મહારાજાએ 500 આચાર્ય ભગવંતોની વચ્ચે પ્રતિષ્ઠાના મંત્ર બોલ્યા. આચાર્ય 500 છે તો સાધુ સાધ્વી કેટલા હશે કલ્પના કરો. અને જેવું એ આચાર્ય ભગવંતે વિદ્યામંડન સુરીશ્વરજી મહારાજાએ સ્વાહા બોલ્યા એ સમયે આ પ્રતિમાજીએ 7 times શ્વાસોશ્વાસ લીધા છે. આ કલિકાલમાં પણ હજરા હજૂર એવા મારા આદિનાથ ભગવાન છે, માટે ત્યાં ગયા પછી કોઈને બીજા વિચારો આવતા જ નથી. બધાને ભગવાનની ભક્તિ કરવાનું મન થાય છે. ભગવાનનો આમ સ્પર્શ કરવા માટે લોકો 2-2, 3-3 કલાક સુધી લાઈનમાં ઊભા હોય છે. અને આમ સ્પર્શ કરવા મળે ન મળે ઓલા પૂજારી બોલે ચલો હવે આગળ વધો, ચલો હવે આગળ વધો, આમ સ્પર્શ કરીને સીધા નીકળે. પણ દાદા ફરી મને બોલાવો, ફરી તારો સ્પર્શ જોઈએ છે. આ દાદા મળી જાય એટલે બધું મળી જાય. કેવા સરસ મજાના ભાવ છે ખરેખર આવા આદિનાથ ભગવાનને. ચાલો ખૂબ સરસ મજાના ભાવે આપણે ભાવ પૂજા કરશું. 3 કમાસમણી ઇચ્છામી કમાસમણો નિરામજામ સમદળ નામી, ઇચ્છામી કમાસમણો નિરામજામ સમદળ નામી, સાંભળજો. પણ નમો અરિયંતાણ તો મરસ્તાચાર બધાય સર્વસાધ્ય આદિજીન બરાયા જાસ સોવન કાયા મરુ દેવી માયા ધોરી લંચન પાયા જગસ્તિને પાયા શુદ્ધ ચારિત્ર પાયા કેવ શ્રી રાયા મોક્ષ નગરે સીધાયા. નમો અરિયંતાણ વિચામી કુમાસ મો દિયામ જમ જસીય મથેણ વૃંદાવ બોલો બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. જો સરસ મજાનું નામ દાદાના દરબારમાં આપણે પ્રભુની ભક્તિ કરશું. બેહા જોશો બધા દૂરથી આવ્યો દાદા દર્શન દો. આ બોલતી વખતે મનમાં શું વિચાર આવે? ઠેઠ મુંબઈ થી તારા દરબાર આવે બરોબર ને ભાઈ? ના 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 સાંભળજો સાંભળજો, એ વિચાર નથી લાવવાનો. ખરેખર જ્ઞાની ભગવાન તો આવી સરસ મજાની પંક્તિ મૂકી વિચારે લાવવાનું છે કે હે ભગવાન, એક વખત હું હતો નિગોદમાં જ્યાં માત્ર આંખનો આમ પલકારો થાય એટલી સી વારમાં 17.5 17.5 ભવ મારા થઈ જતા હતા. જન્મ મરણ જન્મ નરક કરતા પણ વધારે દુઃખો મેં ત્યાં ભોગવ્યા છે. અવ્યવહાર રાશિ કંઈક મારા પુણ્યોદય જાગ્યા, એક આત્મા સિદ્ધ થયો અને હું એમાંથી બહાર આવ્યો. હું બહાર આવ્યો વ્યવહાર રાશિમાં. સૌથી પહેલા એકિન્દ્રિયમાં એટલે પાણી વનસ્પતિ અગ્નિ એમાં મારો જન્મ થયો. એમાં પણ ઘણા દુઃખ સહન કરે. એમાંથી આગળ આવી 2 ઇન્દ્રિય, હજુ આગળ આવી 3 ઇન્દ્રિય, હજુ પ્રગતિ થઈ 4 ઇન્દ્રિય, હજુ આગળ આવી 5 ઇન્દ્રિય. 5 ઇન્દ્રિયમાં પણ ગાય ગધેડા બકરા પશુ વગેરે હું બન્યો છું. એમાંથી પણ આગળ આવીને 5 ઇન્દ્રિય મનુષ્ય મનુષ્ય બન્યો. પણ જો જન્મથી મેન્ટલી રિટાર્ડેડ હોત તો સંગની પણ વિચારવાની શક્તિ મળી, અને આ બધું મળ્યું હોત પણ ભગવાન જૈન ધર્મ જ ન મળ્યો હોત તો ખરેખર હું કેટલો સદભાગી છું. ઠેઠ નિગોદથી તારા દરબારે આવ્યો છું.
હવે તો મને સમ્યક દર્શન આપ, બસ ભગવાનને આ જ પ્રાર્થના કરવાની છે. દર્શન એટલે ઘણા લોકો એમ સમજે છે કે દર્શન એટલે જોવું, નહીં. અહીંયા સમજવાનું એ છે કે ભગવાન આટલા ભવો મારા થઈ ગયા, અનંતા કાળથી હું ભ્રમણ કરી રહ્યો છું, હે ભગવાન હવે તો મને સમ્યક દર્શન આપી દે, આટલી જ માંગણી કરું છું. સમ્યક દર્શન મળી જશે તો હું પણ એક દિવસ તારા જેવો બની જઈશ. ભગવાન મને સમ્યક દર્શન જોઈએ છે. એટલે આ લાઈન બોલતી વખતે દૂરથી આવ્યો દાદા દર્શન દો એ સમયે શું વિચારવાનું છે? ઠેઠ નિગોદથી તારા દરબારે આવ્યો, ભગવાન હવે તો મને સમ્યક દર્શન, બોલો ને હવે તો મને સમ્યક દર્શન, બોલો ને હવે તો મને સમ્યક દર્શન. બધા બે હાથ જોડીને દાદા રાધેશ્વરજી, હો દાદા રાધેશ્વરજી, દૂરથી આવ્યો દાદા દર્શન દો, દાદા રાધેશ્વરજી, હો દાદા રાધેશ્વરજી, દૂરથી આવ્યો દાદા દર્શન દો. ખરેખર પરમાત્માની એવી સરસ મજાની ભક્તિ કરીએ કે ભગવાન તારા જેવા બની જઈએ. બનવું છે ભગવાન જેવા? તમે બેઠેલા બધા બોલશો પ્રભુ મારે તારા જેવું. હજી બધાનો અવાજ જ ના આવ્યો, તમને એમ લાગશે રૂપેશભાઈ પરાણી બોલાવે છે. બોલવા જેવું છે. જેટલા પણ આવ્યા છે બોલશો પ્રભુ મારે તારા જેવું. ઉભેલાભાઈ તમે નહીં બોલો પ્રભુ મારે તારા જેવું. હા, જે બોલે છે ને ક્યારેક થાય છે. આની પહેલાના કેટલાય ભાવમાં આપણે બોલ્યા જ નથી એટલે હજી ભટકી રહ્યા છે. હવે તો બોલશું પ્રભુ મારે તારા જેવું. ચાલો બે હાથ જોડશો બધા, પરમાત્માની ભક્તિ કરતા કરતા બધા સાથે મળે ખૂબ ભાવથી કહીએ. પરમાત્મા તિરંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા તિરંગાશે મારો આત્મા, પરમાત્મા તિરંગાશે મારો આત્મા, થશે પ્રભુનું મિલન વાસ્તવાત્મા, થશે પ્રભુનું મિલન વાસ્તવાત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા, શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં.
બની જશે મારો આત્મા ભવ્યાત્રાથી રંગાશે મારો આત્મા ભવ્યાત્રાથી રંગાશે મારો આત્મા ભગવાન તારા દરબારેથી જવાનું મન તો ન થાય પણ જવું તો પડશે પણ હે દાદા તને એટલું જ કહું છું કે ફરી ફરીને મને તારી યાત્રા કરાવજો તારા દર્શન આપજો સમ્યક દર્શન આપજો અને હે ભગવાન પુણ્યશાળી સવિતાબેનનો આત્મા જ્યાં હોય એ આત્માને સાચું પરમાત્માનું સ્મરણ શરણ મળે અને વહેલામાં વહેલી તકે મોક્ષ મળે એ માટે શક્તિમાન કરજો શક્તિમાન કરજો શક્તિમાન કરજો દાદાના દરબારથી નીચે ઉતરી પાલિતાણા આવી ફરી પાછા આપણે મુંબઈ આવી ગયા પણ આ યાત્રા આપણે ક્યારે ભૂલી નહીં શકીએ બહુ સુંદર મજાના ભાવે આ યાત્રા થઈ છે તમારી ને મારી આમાં નિમિત્ત અગર જો કોઈ હોય તો એ છે પુણ્યશાળી માતુશ્રી સવિતાબેન જય સુખલાલ સંઘવી ઉંમર વર્ષ 84 જેઓ મૂળ ગામ સાવરકુંડલાના હાલ મુલુંડ તારીખ 1 જૂન 2023 ના ગુરુવારે સવારે 8:30 કલાકે આપણને સૌને છોડીને ચાલ્યા ગયા પરિવારમાં એમના સાસુ જસકુંવરબેન એમના સસરા ત્રંબકલાલ રામચંદ સંઘવી એમના પતિ જયસુખભાઈ એમના પુત્ર વિક્રમભાઈ તથા જનકભાઈ પુત્રવધુ ઈલાબેન તથા બીનાબેન એમના સુપુત્રીને જમાય ભારતીબેન બિપિનભાઈ નૈનાબેન શરદભાઈ અને જયશ્રીબેન જીતેન્દ્રભાઈ એમના પૌત્ર પૌત્રી પ્રતિક ઈશાની અને કુણાલ એમના દોહિત્ર અને દોહિત્રી મેઘાબેન હિમાંશુકુમાર તેજલબેન મિતુલકુમાર અવનીબેન સુમિતકુમાર પૂર્વીબેન અમિતકુમાર અને માનસીબેન ભવ્યકુમાર તથા હાર્દિકભાઈ અને અમીબેન ભાવિકભાઈ મિતુલભાઈ તથા મિશાબેન એમના જેઠ અને જેઠાણી માસુકભાઈ તથા જ્યોત્સનાબેન એમના દિયર અને દેરાણી વસંતભાઈ તથા હર્ષાબેન અશોકભાઈ તથા સુભદ્રાબેન એમના નણંદ અને નણદોઈ દેવિન્દ્રાબેન નગીનદાસભાઈ મુક્તાબેન અનસુખરાયભાઈ ઇન્દિરાબેન સુરેશભાઈ ભદ્રાબેન જીતેન્દ્રભાઈ અને પિયર પક્ષે એમના માતા અને પિતા જયાબેન દામોદરદાસ લલ્લુભાઈ શાહ મૂળ ગામ સિહોરના એમના ભાઈ ભરતભાઈ નરેશભાઈ જયેશભાઈ તથા ભાભી દીનાબેન ઈલાબેન અને પ્રીતિબેન એમના બેન અને બનેવી રસીલાબેન ખાંતિલાલભાઈ તમામે તમામ પરિવારજનોને છોડી અને પુણ્યશાળી સવિતાબેન ચાલ્યા ગયા ખરેખર એમના જીવનમાં એમણે ઘણી ધર્મ આરાધનાઓ કરી જેમાં ખાસ કરીને તપસ્યાઓમાં વર્ષી તપ વિષ સ્થાનક તપ ત્રણ ઉપવાસ તો વારે વારે કરતા 28 ઉપધ્યાન તપ એમણે કર્યા છે વર્તમાન તપની 12 ઓળી અને 9 પદની આંબિલની ઓળી પણ કરતા મમ્મી અને પપ્પા એટલે સવિતાબેન અને જયસુખભાઈની 50 વર્ષની લગ્નની એનિવર્સરી નિમિત્તે 200 જણને 2005માં આ પરિવાર નાગેશ્વર વગેરે આજુબાજુ તીર્થની યાત્રા કરવા માટે લઈ ગયો હતો ઉના અજારા ગિરનારજી શિખરજી પાલિતાણા આમ અનેક તીર્થોની યાત્રા પરિવારે કરી છે ખાસ કરીને સવિતાબેને એમના પારણા પણ પાલિતાણામાં થયા છે અને ગુપ્તદાન કરતા જીવદાનની અંદર ખૂબ માનતા સાવરકુંડલામાં પણ ગોશાળામાં મમ્મી અને પિતાજીની ખાસ ઈચ્છા એટલે ત્યાં સાવરકુંડલા પોતાના ગામે પણ જીવદાનના કાર્યો કર્યા છે આવા અનેકવિધ નાના મોટા કાર્યો સુકૃતો આ પરિવારે પોતાની માતુશ્રીની છત્રછાયામાં કર્યા છે ગમે તેમ કહીએ કે સૂરજ ઉગે તેમ આત્મે ફૂલ ખીલે તેમ કર્માય જે જન્મે ને એનું મૃત્યુ તો થાય થાય ને થાય પણ એ લાડકવાયા દીકરાઓ દીકરીઓ પૌત્રા પૌત્રી દોહિત્ર દોહિત્રી એમને તો થાય જ કે જે બાનો ચહેરો રોજ ઘરની અંદર જોવા મળતો હવે નથી જોવા મળતો જે આશીર્વાદ વરસતો હાથ આમ માથે આવતો અને માના પ્રત્યક્ષ આશીર્વાદ મળતા હવે પ્રત્યક્ષ આશીર્વાદ ક્યાંથી પ્રાપ્ત થશે એક માનો સૌથી પહેલો ઉપકાર શું છે અહીં બેઠેલામાંથી પૂછું તો કોણ કહેશે એક માનો સૌથી પહેલો ઉપકાર શું છે ભાઈ શું છે બેન મને ખબર હતી આ બેને જ કહેવાના છે પણ એકદમ ખોટું રોંગ બોલી રહ્યા છો એક માનો સૌથી પહેલો ઉપકાર જન્મ આપ્યો એ નથી એક માનો સૌથી પહેલો ઉપકાર
જ્યારે આપણે એમના ગર્ભમાં હતા ત્યારે આ દુનિયામાં સૌથી વધુ આપણી ચિંતા આપણી માએ કરી છે. આ સૌથી પહેલો ઉપકાર છે. નવ નવ માસ ગર્ભની વેદના, ત્યાર પછી પ્રસૂતિની વેદના, આટલી વેદના સહન કર્યા પછી પણ જ્યારે દીકરા કે દીકરીનો જન્મ થાય ત્યારે માં બધી વેદનાને ભૂલી જાય છે. હસતા મોઢે કહે છે, મારે ત્યાં પારણું બંધાય, મારે ત્યાં લક્ષ્મીજી આવે છે. નાની ઉંમરમાં આંગળી પકડીને ચાલતા શીખવનારે માં ક્યાંથી ભૂલી શકાય? બોલ બેટા નમો, બોલ બેટા નમો કહીને નવકાર મંત્રના પાઠ કાલી ગેલી ભાષામાં આપણને શીખવનાર એ માં ક્યાંથી ભૂલી શકાય? આપણે ભૂખ્યા હોઈએ ને તે માને પોતાનું ભોજન જ ન ભાવે. તમે અનુભવ કર્યો છે? મેં તો કર્યો છે. હું ક્યારેક બહારગામ હોઉં, વિદેશમાં હોઉં, તો સૌથી પહેલાં મમ્મીનો એક જ સવાલ ફોન પર, ત્યાં જમવાનું બરોબર મળે છે? અને હું કહું હા, ત્યારે એને હાશકારો થાય. આપણે ભૂખ્યા હોઈએ, એમને પોતાનું ભોજન ન ભાવે, આપણે ઘરે મોડા આવ્યા હોય તો આપણી સૌથી વધુ ચિંતા માં જ કરતી હોય. આપણને તાવ આવ્યો તો સૌથી પહેલાં ડૉક્ટર પાસે દોડનારી માં, આપણને આખી રાત ઉધરસ આવે ને તો માની બાજુમાં આપણે સૂતા હોઈએ ને નિંદર જ ના આવે, આખી રાત નિંદર ના આવે. મારા દીકરાને સારું થઈ જાય, મારી દીકરીને સારું થઈ જાય. આપણા સુખે સુખી અને આપણા દુઃખે આપણા કરતા વધુ દુઃખી એવી માં ક્યાંથી ભૂલી શકાય? અરે તીર્થંકર જેવા તીર્થંકર પોતાની માનો ઉપકાર ક્યારેય ભૂલતા નથી. વિચાર કરો, એ શું વિચારે છે? મને છેલ્લું શરીર આપનાર, સાધના કરવા માટે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ છેલ્લું શરીર આપનાર મારી માં મારી સૌથી મોટી ઉપકારી છે. આવું કોણ તીર્થંકર વિચારે છે? અને માટે જ આપણે જેની યાત્રા કરીને, ઓ ભાઈઓ બહેનો, એ આદિનાથ ભગવાન પોતે મોક્ષે જાય ને, એ પહેલા પોતાની માતા મરુદેવાને મોક્ષે મોકલી દીધા છે. ખરેખર આ માં કેટલા ઉપકારી છે! આ માં બાપ બંને ઉપકારી છે, બંને ઉપકારી, પણ બંનેમાં પણ સૌથી વધુ ઉપકારી જો કોઈ હોય ને તો એનું નામ માં છે. માં માટે ઘણાએ ઘણું ઘણું કહ્યું છે કે માં એ ગુરુ છે, માં એ પ્રેમનું પિયર છે, માં એ અમૃતની ધાર છે, માં એ સર્વમંગલનો સાર છે, માં એ મમતાનો મહાસાગર છે, માં એ નિષ્ઠાનો નકશીદાર નમૂનો છે, માં એ સ્નેહનું સરનામું છે, માં એ ઉપકારનું વહેતું ઝરણું છે, માં એ શાંતિનો સ્વાદ છે, માં એ કંટક વગરનો બાગ છે, માં એ પંખીએ છેડેલો રાગ છે, માં એ પાનખર વગરની વસંત છે, માં એ મમતાનો સાગર અનંત છે, માતે માં બીજા બધા વગડામાં. આ તમારા દીકરા દીકરીને શીખવી છે. આ લાઈન જોઈએ કે માં એ માં, બાકી બીજું બધું જ નથી આપણી સાથે. કારણ કે નિસ્વાર્થ પ્રેમ અગર જો કોઈ કરતું હોય તો એ માં કરે છે. ખરેખર એવી માનો ઉપકાર જીવનમાં ક્યારેય ન ભૂલી શકાય, ક્યારેય ન ભૂલી શકાય. આજે હું કહું છું, જેટલા બેઠા છો બધા પોતાના મમ્મીને યાદ કર, જીવિત હોય કે ન હોય, માત્ર પરિવાર નહીં, હું કહું છું આપણે બધા જેટલા આવ્યા છીએ બધા બેહાર જોશો, તમને બધાને કહું, જાણે તમારી મમ્મી હોય એમનો ચહેરો હોય સામે રાખેલો હોય અને ચહેરા સામે આપણે બધા બે હાથ જોડી, જેટલા પણ આવ્યા છીએ, માનો ઉપકાર કોણ ભૂલે? કોઈ ન ભૂલી શકે. બે હાથ જોડીને કહીએ, મીઠા મધુને મીઠા મે હુલા એથી મીઠી છે મોરી માત જો જનની જોડ જગે નહીં જડે એવી માવણીની જોડ સખી નહીં જડે રે દો મીઠા મધુને મીઠા મે મોરી માત જો જનની જોડ જગે નહીં જડે એવી માવણીની જોડ જગે નહીં જડે રે દો જડે રહ્યો
परिवार कही रह्यो छे
કે શરીરથી અમારી વચ્ચે નથી પણ સંભારના રૂપે યાદો સ્વરૂપે સદાય અમારી સાથે નહીં અમારામાં જ જીવંત રહેશે અમારી માં એની સંપત્તિનો વારસો અમને મળે કે ન મળે પણ એમના સંસ્કારનો એમના સદગુણોનો એમની તપસ્યાનો એની ધર્મ ભાવનાનો વારસો મળે બસ ભગવાન તારી પાસે આજે એટલી પ્રાર્થના કરીએ છીએ બીજું અમારે કંઈ જ નથી જોઈતું ખરેખર એમના દીકરા જનકભાઈ આગળ આવી અને બે શબ્દો આપણા બધાની વચ્ચે લઈ રહ્યા છે આપણે બધા એમને સાંભળીએ એમના સુપુત્ર જનકભાઈ માં 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 એક ખૂબ જ નાનો શબ્દ છે પણ આ નાના શબ્દોથી આખી દુનિયા આખો બ્રહ્માંડ સુશોભિત થાય છે સમસ્ત બ્રહ્માંડમાં કોઈ સ્વાર્થ વગરનો રિશ્તો હોય તો આ માનો છે માં શબ્દની સામે સમસ્ત દુનિયાના શબ્દકોશો નાના પડે છે અને ટૂંકા પડે છે મારી માં અમારી માં અમે જેમને ભાભી કહીને બોલાવતા હતા આખી જિંદગી અમારી સાથે પડછાયાની જેમ ઊભા રહ્યા હતા અને આ દુનિયામાંથી આવનાર સમસ્ત તડકાથી અમોને બચાવ્યા અને હૂફ આપી હતી દુનિયાનું પણ કેવું અજબ નિયમ છે જેમની માટે આપણે બધા ભેગા થયા છે એમની જ હાજરી હોતી નથી લગભગ 50 વર્ષો પહેલા અમે ગુવાહાટી ગયા હતા નવી જગ્યા નવું શહેર નવા લોકો એ ટાઈમમાં ભાઈ જ્યારે હિંમત ભાઈ એટલે મારા પપ્પા અમે એમને ભાઈ કહીને બોલાવીએ છીએ એ ટાઈમમાં મારા પપ્પા જ્યારે હિંમત હારી જતા હતા ધીરજ ગુમાવતા ત્યારે ત્યારે મારી મમ્મીએ પપ્પાને હિંમત બંધાવી ધીરજ આપી અને એ ટાઈમમાં ભાભી જો ભાઈ સાથે ન હોત તો અમે લોકો ત્યારે જ ગુવાહાટીથી પાછા આવી ગયા હોત ભાભી એટલે મારા મમ્મી ભાઈના વાઈફ હતા પણ સાથે સાથે ભાઈના એ બેસ્ટ ફ્રેન્ડ પણ હતા માર્ચ મહિનામાં હમણાં 3-4 મહિના પહેલા જ અમે ભાઈ ભાભીના લગ્ન જીવનના 69 વર્ષના ઉજવણી કરી હતી 69 યર્સ ઓફ મેરેજ લાઈફ વેરી ડિફિકલ્ટ ફોર ટુડેઝ લાઈફ 69 વર્ષની ઉજવણી કરી હતી ભાભીના લગ્ન થયા ને ત્યારે ભાભી 70 વર્ષના હતા આમ જોવો તો નાનપણથી જ ભાભી અને ભાઈ સાથે હતા આજે 70 વર્ષની ઉંમરના બાળકો મેટ્રિકમાં હોય છે એ ટાઈમમાં ભાભીના લગ્ન થયા ભાઈ સાથે હતા અને 69 વર્ષના લગ્ન જીવનની જર્નીમાં ભાઈ ભાભી કદી પણ જુદા નથી પડ્યા હંમેશા એકબીજાની સાથે રહ્યા છે અને 69 વર્ષનો જીવન સાથી જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ને તો એના જીવન સાથી માટે આ ખૂબ જ આઘાતજનક હોય છે એ સહન થતું નથી અને ભાભીએ જે આ જગ્યા ખાલી કરી છે ને એ ભાઈની જિંદગીમાં હવે કદી પણ પુરાવાની નથી મારા માં મારી મમ્મી અમારા મમ્મી છેલ્લા 9 વર્ષથી પેરેલિસિસ બીમારીથી ઝઝૂમી રહ્યા હતા ખૂબ ધીરજથી બીમારીનો સામનો કરી રહ્યા હતા પણ એમાં સૌથી અગત્યનું કામ જે કર્યું છે અમારા ભાઈએ કર્યું છે ભાઈએ જે રીતે ભાભીની સેવા કરી છે એ આ દુનિયામાં બોધ પાઠ લેવા જેવો છે દુર્લભ છે અને આજની આ દુનિયામાં આવા એક્ઝામ્પલ મળવા ખૂબ જ મુશ્કેલ છે ભાઈએ ધીરજ ગુમાવ્યા વગર કોઈ પણ સ્થિતિમાં માનસિક સંતુલન ગુમાવ્યા વગર પણ ભાભીની સેવા નાના બાળકની જેમ હથેલીમાં રાખીને કરી છે હવે આ દુનિયામાં મરણ સનાતન સત્ય છે એમાં તો બે મત નથી પણ માની વિદાય કોઈ પણ ઉંમરે ખૂબ જ વસમી હોય છે ખૂબ જ દુઃખદ હોય છે અમો તો મન મૂકીને રડી પણ નથી શકતા કેમ કે અમારે અમારા પરિવારના સદસ્યોને સાચવવાના હોય છે
ભાભી ના દુખદ અવસરી થી અમોને સપોર્ટ મળે છે આ દુખદ પરિસ્થિતિ થી લડવા માટે અમને માનસિક મજબૂતી મળે છે કે આ દુખદ પરિસ્થિતિ થી અમે બહાર આવી શકીએ આ બદલ તમારા બધા જ નો ખૂબ ખૂબ આભાર અમારો આખો પરિવાર તમારો આભારી છે તમારો ઋણી છે હે પરમ પિતા પરમેશ્વર અમારી માને પરમ શાંતિ આપજો અને અહીંયા આવેલ સમસ્ત મહેમાનોને સાધર્મિક લાભ આપવાની નમ્ર વિનંતી છે પ્રણામ ખૂબ ખૂબ ધન્યવાદ જનકભાઈ ભારતીબેન આગળ આવી અને બે શબ્દો માં વિશે હું શું કહું માં આ દેહ તારા દીધેલા દાન છે આ શ્વાસ તારા દીધેલા વરદાન છે આ નામ તારી દીધેલી ઓળખાણ છે માં તું તો આ ધરતીનો ભગવાન છે માં એટલે તીર્થધામ માં એટલે પ્રભુની કૃપાનું ધામ માં એટલે બાળકના વિશ્વાસનું ધામ માં એટલે વાત્સલ્ય સંસ્કાર અને પોષણનું ત્રિવેણી સંગમ ધામ માં એટલે સર્વસ્વ બલિદાનનું ધામ માં એટલે સર્વ માંગલ્યનું ધામ ઈશ્વરનું બીજું સ્વરૂપ એટલે માં માને લેખવી આલેખવી એ માતૃત્વનું અવમૂલ્યન ગણાશે માં માપવાનું નહીં પરંતુ પામવાનું તત્વ છે માં એ જાણવાનું નહીં પરંતુ માનવાનું સત્વ છે માં એ લાગણીઓનો એક પીઠ છે જન્મદાતા ભાગ્ય વિધાતા સુસંસ્કારોનો માંગલ્યધામ એવા માતા નિરાશામાં આશા સમાન દુઃખમાં આશ્વાસન સમાન નિર્બળતામાં શક્તિ સમાન અને નિરાધારમાં આધાર સમાન હતા મારી માં મારા દુઃખમાં ખૂબ જ ભાગીદાર હતી બાળપણમાં ખૂબ જ પ્રેમ આપ્યો કિશોરાવસ્થામાં ઘડતર કર્યું અને યુવાવસ્થામાં પ્રેરણા સ્ત્રોત બની રહી માના બે પગ સમતા અને મમતા બે હાથ અભયદાન ભૂલને સદાય માફ કરતી અને આશીર્વાદ બે આંખ ક્ષમા અને કરુણા એમનો નયનોમાં નેહ અને નમ્રતાનું અંજન હતું એમના હોઠો પર રેત અને સ્મિતનું દર્શન હતું એમના દિલમાં દયા અને કરુણાનું અંજન હતું એમના દિલમાં દયા અને કરુણાનું ગુંજન હતું પરિવાર માટે સર્વોચ્ચમાં સમર્પણ હતું એવા વ્યક્તિત્વ માટે વિતરાગ પરમાત્મા તારે પાસે એટલું જ પ્રાર્થીએ કે જે શાંત સરળ નિસ્પૃહી અને આસક્તિઓથી પર એવો ઉત્સુક આત્મા આપની પાસે આવ્યો છે તેને આપનું શરણ હોજો મહેંદી પીસાય ને પણ તો પોતાનો રંગ આપે એમ એમને કુટુંબને પોતાનો રંગ આપ્યો છે એમની સાથે ગાળેલી મધુર યાદોના તોરણ હંમેશા લીલા જ રહેશે સંતાનોના સુખને માટે એને સ્વયં સુખની કોઈ દિવસ ઈચ્છા કરી ન હતી પરંતુ સંતાનોની ખેવના કરી એ ઋણ ક્યારે પણ ચૂકવી શકાશે નહીં પુષ્પને ગમે ત્યાં રાખો એમાંથી સુવાસ જ મળે સૂર્યને ગમે તે એંગલથી જુઓ એમાંથી પ્રકાશ જ મળે મીઠાઈને ગમે ત્યાંથી ચાખો એમાંથી મીઠાશ જ મળે એવું એમનું જીવન હતું એમના અવસાનથી કુટુંબમાં એક શૂન્યવકાશ ખાલીપો સર્જાયો છે એ ખાલીપો ક્યારે પૂરી શકાશે નહીં પરંતુ એમનું સ્થાન અમારા સૌના હૃદયરૂપી સિંહાસન ઉપર હંમેશા હતું છે અને રહેશે વાત્સલ્ય નિસ્વાર્થ કુટુંબ પ્રેમ સહાનુભૂતિથી ધબકતું વ્યક્તિત્વ દરિયા જેવું દિલ સૂર્ય જેવી તેજસ્વીતા એ એક સંભારનું હતું મારે હું કઈ માતાના ગુણગાન કરું મારે ચાર માતા હતી ત્રણ પાલનહાર અને એક જન્મ દેનાર આ માતાને ઉપકારોનું ઋણ હું ક્યારે ચૂકવીશ મારા બાપુ અને બંને કાકીએ અમારું ખૂબ જ રીતે સારી રીતે ઘડતર કર્યું જો આજ અમને આ લોકોએ સારા સંસ્કાર ન આપ્યા હોત તો શું થાત માતા પિતા ભાઈ બહેન બધા ગૌહટીમાં હતા પણ ક્યારેય અમને માતા પિતાની ખોટ દેખાડી ન હતી આજ જ્યારે બંને માતાએ સાથે વિદાય લીધી તેનું ખૂબ જ દુઃખ છે પણ કુદરતની આગળ આપણું કંઈ ચાલતું નથી
દેરાણી જેઠાણી હંમેશા વાત કરતા કે તું પહેલા જા તો મારી જગ્યા રાખજે, અને એવું જ થયું. ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપજે. અને રોજનો એનો નિયમ હતો મારી મમ્મીનો, સવારે ઉઠે પહેલાં મારા પપ્પાને પ્રણામ કરે, પ્રણામ કરે અને પછી મારા દાદા દાદીને પ્રણામ કરે, પછી ભગવાનને પ્રણામ કરે અને પપ્પાને ગુડ મોર્નિંગ બોલે. આ એનો રોજનો નિત્યક્રમ હતો. આવી મારી માતા હતી. હૃદય ભીનું થઈ ગયું છે એમનું, પણ અહીંયાથી બે લાઈન કંઈક ગાવાની ભાવના છે એમની, તો ગીત લઈ રહ્યા છે ભારતીબેન. મધુરુ સ્મિત વદન એ મધુરાહિત વચન કદી નહીં વિસરાય. આજે મોટી બેન ના વિદાય અહીં અચંબાવી ગઈ. કુદરત ના આપણે રમકડા આપનું કઈ ચાલે નહીં. સરળતા, સૌમ્યતા,
અને સ્નેહની પ્રતિમા સમા તેઓને ભૂલવા અશક્ય છે. ભાઈ બહેનના સંબંધો જુગ જુગથી જીવન છે. બીજા સંબંધો સંકાઈ જાય સંકોચાઈ જાય છે, પણ આ સંબંધોના ભાઈ ભાવના સાથે બહેનની લાગણીઓ જ્યારે ભળે ત્યારે માતૃત્વ રચાય છે. પરિવારમાં સમાજ સ્વાર્થ વગરનો સંબંધ હોય તો તે છે ભાઈ બહેનનો. મારા જીવનમાં એમના શબ્દો સતત યાદ આવશે. તેઓ હંમેશા મારા બનાવીને કહેતા કે 15 દિવસથી નરેશનો ફોન કેમ નથી, તેને ફોન કરો, આ દુઃખને શબ્દથી નથી સાંત્વન મળતું, અંતર આત્મસન મળતું, ભાવુક મન માનવા તૈયાર જ નથી. આપણે વચ્ચોથી સવિતાબેનને ચાલ્યા ગયા છે. લાખ અવાતિયા મારવા છતાં આંખોમાં અશ્રુ સાથે અહીંયામાં વેદના સાથ સ્વીકારશું. જે પડશે કે તેઓને સ્નેહની હુકમની ખોટ પડી છે. પ્રભુ પિતા પરમાત્માને પ્રાર્થના કરીએ કે તેમને તારા અહીંયામાં સમાવી લેજે, જન્મોજન્મ આ બેનનો ખોળો આપજે, પરિવારમાં બધાને હિંમત આપજે. માતુશ્રી જયાબેન દામોદરદાસ સિયોરવાળાના સમસ્ત પરિવારમાં જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ ધન્યવાદ નરેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંથી શ્રી શ્વેતાંબર મૂર્તિ પૂજક તપકચ્છ જૈન સંઘ મુલુન પૂર્વ એમના તરફથી શોક સંદેશો આવ્યો છે. આમ જેમણે જેમણે શોક સંદેશાઓ મોકલ્યા છે, પરિવાર એમનો ઋણ સ્વીકારે છે, એમનો આભાર માને છે. ખાસ કરીને અનુમોદના કરીએ, જેટલા બેઠા છો બે હાથ જોડશો તમને પણ અનુમોદનાનો લાભ મળશે. સવિતાબેનના આત્મશ્રેયાર્થે સુખ ખાતામાં 1,08,000 રૂપિયા જયસુખલાલ ત્રંબકલાલ સંઘવી પરિવાર, 9,000 રૂપિયા સંઘવી ત્રંબકલાલ રામચંદ ભાઈઓનો પરિવાર, 3,000 રૂપિયા દામોદરદાસ લલ્લુભાઈ પરિવાર સિહોરવાળા, 1,000 રૂપિયા ખાંતિલાલ મોહનલાલ દોશી મોવાવાળા, 5,000 રૂપિયા દેવિકાબેન દેવિન્દ્રાબેન મુક્તાબેન અને ઇન્દિરાબેન પરિવાર અને ભૂપત ભદ્રાબેન પરિવાર, 2,000 રૂપિયા રીટાબેન નિમિષાબેન સોનલબેન અને જીજ્ઞાબેન અને 21,000 રૂપિયા ભારતીબેન બિપિનકુમાર શાહ નૈનાબેન શરદકુમાર શાહ અને જયશ્રીબેન જીતેન્દ્રકુમાર ઝવેરી અને 3,000 રૂપિયા હરિલાલ દુર્લભજી દોશી. બરાબર છે, આટલા પરિવારજનોએ ખૂબ સરસ મજાની શુભ ખાતામાં એમણે લખાવ્યા છે પૈસા. અનુમોદના છે આ પરિવારની. અને હવે છેલ્લે અહીં જેટલા બેઠા છો અત્યારે પણ આ ચણના પૈસા ગણી રહ્યા છે. કબૂતરની ચણ અને જુવાર માટે આ પૈસા જે ભેગા થશે ત્યાં જીવદયા કરવામાં આવશે. જેટલા પણ બેઠા છે બધા બે હાથ જોડશો, ઉભેલા બેઠેલા બધા પરમાત્માને એટલી પ્રાર્થના કરીએ કે હે ભગવાન, સવિતાબેનના આત્મશ્રેયાર્થે આવી સરસ મજાની અમે બધાએ ભાવયાત્રા કરી છે. ખૂબ હૃદયના ભાવથી તને એટલી પ્રાર્થના કરીએ છીએ. નમો અરિયંતાણ નમો સિદ્ધાણ નમો આયજ્ઞાન નમો ઉજ્જાન નમો સસાણ એસો પંચમ કારો સબ પાપ પણાસણ મંગળાણ જસભે સિંપડ મમ હોય મંગળમ ઉવા સગહરમ પાસમ પાસમ દામિ કમગળમકમ વિસર વિસરિના સમંગળ કલાણમ સમ વિસર પુની મંતમ કંઠેલારી જોશ્યામો તસગર મારી દુઃખ જરા જંતિ ઉસામ ચિત્તમ દુરેમંતો તુજ પ્રણામો હી બોકલો ઇનર તીરે સુજવા પામતી નભગદવચ્ચં પોહ સમત્ય લદ્ધે ચિંતામિ ઉપાય ઉપયે પામંતી અભિજ્ઞાન જીવાય રમરંઠાણ યે સંભો માય શક્તિ વર્ણ વર્ણીય તા દેવતિ ચ બોહિં ભવે ભવે પાંસ જૈન ચંદ બો બો ભવ્ય શૃણત વચનમ પ્રસ્તુતમ સર્વમેતત યે યાત્રાયામ ત્રિભુવન ગુરુ મહારતા ભક્તિ ભાજવ તેષાં શાંતિર્ભવતુ ભવતા મર્હદાદિ પ્રભાવા દારોગ્ય શ્રી ધૃતિમતિ કરિ ક્લેશ વિદ્વં સહેતુ શાંતિ મુખોષ્યામિ તત પૂજા યાત્રા સ્નાત્રાદિ મોત્સવાનંતરમિતિ કૃત્વા કર્ણં દત્વા નિશમતામ નિશમતામ સ્વાહા ઓમ પુણ્યાહં પુણ્યાહં પ્રિયંતામ પ્રિયંતામ ભગવંતોર્હંતઃ સર્વજ્ઞઃ સર્વદર્શિનઃ સ્ત્રીલોકનાથ સ્ત્રીલોકમહિતા સ્ત્રીલોકપૂજ્યા સ્ત્રીલોકેશ્વર સ્ત્રીલોકોદ્યોતકરાઃ ઓમ ઋષભ અજિત સંભવ અભિનંદન સુમતિ પદ્મપ્રભ સુપાર્શ્વ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ શ્રેયાંસ વાસુપૂજ્ય વિમલ અનંત ધર્મ શાંતિ કુંથુ પર મલ્લી મુનિસુરત
नमी नेमी पार्श्व वर्तमानंता जिनाह शांता शांतिकरा भवन्तु स्वाहा। ओम मुनि मुनि प्रवरा रिपु विजय दुर्भिक्षकांता ऋषु दुर्गमान विषु रक्षन्तु अनित्यं स्वाहा। ओम ह्रीं श्री धृतिमति कृतिकान्ति बुद्धि लक्ष्मी मेधा विद्या साधन प्रविष्णि विश्नेशो सुगृहीत नामानो जयन्तु ते जिनेन्द्रः। ओम रोहिणी प्रज्ञप्ति वज्र शृंखला वज्रांकुशी अपृति चक्रा पुरुष दत्ता काली महाकाली गौरी गांधारी सर्वस्त्र माज्वालमानवीय विरुट्या अचुकता मानसी मामानसी षोडश विद्या देवियो रक्षन्तु अनित्यं स्वाहा। ओम आचार्योपाध्याय प्रभृति छात्रवृणस्य श्री समण संघस्य शांतिर्भवतु तुष्टिर्भवतु पुष्टिर्भवतु। ओम ग्रहश्चंद्र सूर्यांगारक बुध बृहस्पति शुक्र शनिश्च राहु केतु सहिता सलोपाला सोम यम वरुण कुबेर वासवादित्य स्कंद विनय गोपिता ये चाने भी रामनगर क्षेत्र देवता देश से सर्वे प्रियंतां प्रियंतां अक्सीनको सपोष्टागार नरपते शुभवंतु स्वाहा। ओम पुत्र मित्र भातृ कलत्र सुहृत् स्वजन संबंधी बंधु वर्ग सहिता नित्यं चामोद प्रमोद कारिणः अस्मिन् च भूमण्डलायतन निवासी साधु साध्वी श्रावक श्राविकाणां रोगोपसर्ग व्याधि दुख दुर्भिक्ष दौर मनुष्य शमनाय शांतिर्भवतु। ओम तुष्टि पुष्टि वृद्धि वृद्धि मंगल स्वा सदा प्रादुर्भूतानि पापानि शमयन्तु दुरितानि शत्रुभाव परानुका भवन्तु स्वा। श्रीमते शान्तिनाथाय नमः शांति विदायिने त्रैलोक्यस्यामराधीश मुक्ताभिर्चिताङ्ग्रे शान्तिः शान्तिकरः श्रीमान् शान्तिर्दिशतु मे गुरुः शान्तिरेव सदा तेषां येषां शान्तिर्गृहे गृहे पुनरुष्ट अरिष्ट दुष्ट ग्रह गति दुःस्वप्न दुर्निमित्तादि संपादिते इति संपन्नाम ग्रहणं जयति शान्तेः। श्री संगत जगत जनपद राजदीप राज सन्निवेशानां गोष्ठिक पुण्याणां व्याहरणैर्व्याहरिच्छान्तिं श्री श्रवण संगस्य शान्तिर्भवतु श्री जनपदानां शान्तिर्भवतु श्री राजादीपानां शान्तिर्भवतु श्री राजसन्निवेशानां शान्तिर्भवतु श्री गोष्ठिकानां शान्तिर्भवतु श्री पौर मुख्याणां शान्तिर्भवतु श्री पौर जनस्य शान्तिर्भवतु श्री ब्रह्मलोकस्य शान्तिर्भवतु। ओम स्वाहा ओम स्वाहा ओम श्री पार्श्वनाथाय स्वाहा। एषा शान्ति प्रतिष्ठा यात्रा स्नात्राध्यवसानेषु शांति कलशं गृहीत्वा कुमकुम चंदन कर्पूराग्रोद्भुवास कुसुमांजलि समेत स्नात्र चतुष्कीकायं श्री संग समेत शुचि शुचि वपुः पुष्प वस्त्र चंदनावृणालंकृतः पुष्पमालां कंठे कृत्वा शांति मुद्घोषयित्वा शांति पानीयं मस्तके दातव्यमिति नृत्यं तिमृत्यं मणिपुष्पवर्षं सृजन्ति गायन्ति च मंगलानि स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्राणि कल्याण भाजोई जिनाभिषेके शिवमस्तु सर्व जगतः परहित निरता भवन्तु भूतगणाः दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः। अहम तिथैर्माया शिवा देवी तुमने निवासिनी अमः शिवम तुमः शिवम अशिवो वस्मम शिवम भवतु स्वाहा। उपसर्गः क्षयं यान्ति छिद्यन्ते विघ्नवलयः मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमंगलमंगलं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणं जैनं जयति शासनं। बैठेला उभेला दरेक जन पुण्यशाली सविता बेनना आत्मश्रेयार्थे 12 नौकारनुं स्मरण करजो अथवा तमारा इष्ट देवनुं स्मरण करजो 12 नौकार्स 12 नौकार्स। आ प्रार्थना सभा हुं नहीं कहूं धर्म सभा पेश कारण के आपणे बधा भावयात्राथी जोड़ाया छीए। आ भावयात्रा में हूँ जोई रह्यो छूं के पहले थी छेल्ले सुधी बेसीने आज 2-2.5 कलाक थी केटलाय लोकोए बेसीने भक्ति करी छे भावथी जोड़ाया छे फरी फरीने कोई के फोन करीने कोई के मेल करीने कोई के प्रत्यक्ष मळीने परिवारजनों ने सांत्वना आपी ए बद्दल संघवी परिवार आपना ऋणी छे आपना आभारी छीए। अने एक विनंती छे बधाने के ने पाचा न जाए कम से कम ए इच्छा ने आप सर्व परिपूर्ण करशो। आम पण आपणे पछी नीचे उतरीने क्यां जईए भाई फाटा बस आ बाजु दरेक माटे साधर्मिक भक्तिनी व्यवस्था छे तो दरेक जण साधर्मिक भक्तिनो लाभ आपीने जशो वापरीने जशो। आजनी संपूर्ण भावयात्रा करता करावता हूँ रूपेश वोरा मारी साथे साथी कलाकारो अमारा तरफथी कोई पण प्रकारनी भूलचूक थई गई हो तो त्रिविधम इच्छामि दुगणम जिनेश्वर परमात्मानी आपना विरुद्ध कहीं बोलाई गयो होय गवाई गयो होय तो मन वचन अने कायाथी त्रिविधम इच्छामि दुगणम
આવા મરણ નિમિત્તે 55-60 કાર્યક્રમો અને સારા નરસા દરેક પ્રસંગ માટે 150થી અધિક કાર્યક્રમો શાસ્ત્ર એક જ લક્ષ્ય છે કે આવનાર આટલા જણમાંથી કોઈ એક જણ પણ અહીંથી કંઈ લઈ જશે, પામીને જશે, તો આપણી આ કરેલી ભક્તિ સફળ થઈ જશે. તો ખરેખર તમારે ત્યાં કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ પૂજા કે પૂજન હોય, કોઈ પણ ભાવયાત્રા હોય, કોઈ પણ પ્રસંગ નિમિત્તે કોઈ પણ કાર્યક્રમ હૃદય સ્પર્શી ભાવવહી અને મેમરેબલ કરવાને કરાવવા હોય તો અચૂક યાદ કરશો રૂપેશ વોરા અને અહીંથી પરિવારના અશોકભાઈએ આ ભક્તિ માટે અમને યાદ કર્યા. આટલા બધા સંગીતકારો છે છતાંય અમને યાદ કર્યા એ બદલ
ગાતી રોજ ગાવણા ઠેસ વાગે જો મને તો આખો એ નિપાલળે મારું ધ્યાન રાખતી મને દુખ ના પડે હોય જ્યાં પણ માને સાચવીને રાખજો પ્રભુ આટલી અરજી મારી તમે રે સાંભળજો આભલે જઈ બેઠી તું મમતાળી મોરી તારા વિના છે જિંદગી મારી સા